દિવ્યવાણી ગુરુવર્ય પરમપૂજ્ય સ્વામીશ્રીની દિવ્યવાણીમાંથી સંકલન અનુસંધાન કારણ સત્સંગ કેવળ કૃપાનો સત્સંગ છે। કારણ સત્સંગમાં આવતાની સાથે જ મોટા પુરુષ વર્તમાન ધરાવીને છેલ્લી પ્રાપ્તિ કરાવી દે છે। વગર પાત્રતાએ અનાદિમુક્ત કરી મૂર્તિમાં રાખ્યાના કોલ આપી દે છે, છતાં પણ સુખનો અનુભવ થતો નથી। તેનું કારણ છે, મહારાજે આપણી બાધિતાનું વૃત્તિ રાખી છે। જ્યારે એ બાધિતાનું વૃત્તિ તૂટશે ત્યારે જ સુખની અનુભૂતિ થશે। આ બાધિતાનું વૃત્તિ તોડવી એટલો જ કારણ સત્સંગનો અર્થાત આપણા જીવનનો સિલેબસ છે। કારણ સત્સંગી તરીકે હવે આપણું કર્તવ્ય આટલું જ છે, તે બાધિતાનું વૃત્તિ તોડવા માટે નૂતન કીર્તન દ્વારા મહારાજે ત્રણ ઉપાય આપ્યા હતા। એક, હું અનાદિમુક્ત છું, મૂર્તિમાં જ છું, આવું નિરુત્થાનપણું કેળવી મૂર્તિમાં રહેવાની ટેવ પાડવાની છે। મૂર્તિમાં રહીને જ સેવા, પ્રવૃત્તિ, સાધન, ક્રિયા આદિ કરવાની પ્રેક્ટિસ ચાલુ કરવી। બે, શ્રીજી મહારાજની સર્વોપરી ઉપાસના દ્રઢ કરવી। એવું દ્રઢ કરવાથી પૂરું નહીં થઈ જાય, તેની સાથે સાથે મહારાજનું પ્રગટપણું, અંતર્યામીપણું, કરતાપણું દ્રઢ થાય ત્યારે જ સર્વોપરી ઉપાસના દ્રઢ કરી કહેવાય। ત્રણ, નિયમ ધર્મને દ્રઢ કરીને વર્તનવાળું જીવન બનાવવું। જેમ સંગીતમાં ગાયન ઊંચું જાય તેમ વાદન પણ ઊંચું લેવું પડે તો જ શોભે। તેમ આપણને સર્વશ્રેષ્ઠ પ્રાપ્તિ થઈ છે માટે તેને અનુરૂપ આપણું વર્તન પણ ઉચ્ચ બનાવવું પડે। ગત લેખમાં આપણે બાધિતાનું વૃત્તિ તોડવાના ઉપર્યુક્ત ત્રણ ઉપાયો જાણ્યા હતા। આ લેખમાં એ જ નૂતન કીર્તન દ્વારા બાધિતાનું વૃત્તિ તોડવાના આગળના ઉપાયો સમજી સ્વજીવનમાં લક્ષ્યાર્થ કરીએ। અવિચળ કોલ હરિએ દીધા, તું દેહધારી નથી રે, જીવ મટાડી શિવ કર્યા છે, મૂર્તિરૂપ નક્કી રે, આ હા હા કેટલી કૃપા, શ્રીજી મહારાજે આપણને પકડી લીધા અને અવિચળ કોલ દઈ દીધા। કોટી કલ્પે ને કોટી સાધને જે અનાદિમુક્તની સ્થિતિ શક્ય નથી, તે અનાદિમુક્તની સ્થિતિના માર્ગે આગળ વધારવા અનાદિમુક્ત કરી દીધા, સર્વોત્તમ પ્રાપ્તિ કરાવી દીધી, છતે દેહે મૂર્તિમાં રાખ્યાના કોલ દઈ દીધા। વળી કીર્તનમાં કેટલો અદ્ભુત શબ્દ વાપર્યો છે, અવિચળ કોલ, ક્યારેય ચલાયમાં ન થાય એવા કોલ। અર્થાત એક વખત અનાદિમુક્ત કર્યા પછી મહારાજ ફરી ક્યારેય જીવ કરતા નથી। ધણીની મહેર તો જુઓ, વગર પાત્રતાએ જીવમાંથી શિવ કરી દીધા। આપણું રેશન કાર્ડ સાવ છેલ્લું હતું, મહારાજે આવીને એ રેશન કાર્ડનો થોકડો ફેરવી નાખ્યો એટલે સૌથી ઉપર આવી ગયા। વાહ મહારાજ વાહ, શ્રીજી મહારાજે આપણા ઉપર કરેલી કૃપાની વાત સાંભળતા આપણને પ્રશ્ન જરૂર થાય કે વગર પાત્રતાએ ને વગર પ્રયત્ને મહારાજે આપણા ઉપર આવી અનહદ કૃપા કેમ કરી। જીવ મટાડી શિવ કહેતા છેક છેલ્લી અનાદિમુક્તની પ્રાપ્તિ કેમ કરાવી, તો આ વખતનું શ્રીજી મહારાજનું બિરદ છે કે સૌને છતે દેહે અમારી મૂર્તિનું અવિચળ સુખ આપવું છે। બિરદ શબ્દ બહુ મોટો છે, કૃપા કરતાં પણ બિરદ શબ્દ અધિક છે। બિરદ એટલે સંકલ્પ, મહારાજનો સંકલ્પ ખૂબ પ્રબળ છે એટલે કૃપા વરસાવવામાં કાંઈ બાકી રાખતા નથી। કીર્તનમાં એટલે જ કહ્યું છે કે મૂર્તિમાં રાખવાનું બિરદ શ્રીજીનું ખાસ જણાય, દાસાનું દાસ વિનવે કર જોડી થીજવા મૂર્તિમાંય। મહારાજે તો એમનું બિરદ જાણી આપણને અવિચળ કોલ આપી દીધા છે, મૂર્તિમાં રાખી લીધા છે। હવે આપણે દેહધારી નથી, જગતના જીવ નથી, અનાદિ મુક્ત જ છીએ, મૂર્તિરૂપ જ છીએ। આ વાતમાં
विश्वास राखी निरुत्थानपणू केळवानू छे। हवे जो आपणे आपणने रमेश भाई के बाबूभाई मानिए तो महाराजना कॉल में विश्वास न कहवाय। भले आखी दुनिया आपणने गोविंदलाल कहीने बोलावे, परंतु आपणे आपणने गोविंदलाल नहीं ज मानवानू। आपणे महाराजे आपेला अविचल कॉल में संपूर्ण विश्वास राखवानो के हूँ गोविंदलाल नथी, हूँ अनादि मुक्त ज छू। आ निरुत्थानपणू ज बाधितानु वृत्ति तोड़वा माटेनो मुख्य उपाय छे। आपणा माटे आवुं निरुत्थानपणू दृढ़ करवू खूब सहेलू छे, कारण के महाराजे मात्र आपणने ज अनादि मुक्त कर्या छे एवुं नथी। कारण सत्संगना सर्वे सभ्योने अनादि मुक्त ज कर्या छे। आपणे एकला जुदा होइए तो दृढ़ करवू अघरू पड़े, परंतु आ तो कारण सत्संगनो आखो समाज दिव्य छे, अनादि मुक्तोनो समाज छे, एटले निरुत्थानपणू दृढ़ करवू सुगम बनी जाए। एटले ज कीर्तननी आगळनी पंक्तिमां आज कह्युं छे, एवो ज आ कारण सत्संग समाज छे। पुरुषोत्तम रूप रे संतो भक्तो मोटा पुरुष समझो श्रीजी स्वरूप रे। आ कारण सत्संग छे। कारण सत्संग एटले नर्यो परभावनो सत्संग, ज्यां अवरभावने लेश मात्र पण चांस न होय। जेम साकरनी फेक्टरी होय तेमां बधे साकर ज होय, तेमां जरीए लूण कहता मीठूं न होय, तेम आ कारण सत्संगना समाजमां कोई अवरभाववाळाने के देहधारीने चांस ज न होय। एटले कीर्तनमां कह्युं छे, आ कारण सत्संग जे छे नर्यो पर भाव रे चांस नहीं आमा अल्प अवर भाव रे। अहियां संतो भक्तो मोटा पुरुष बधाज पुरुषोत्तम रूप छे, दिव्य स्वरूपो छे, कोई ने विषे माइक भाव नथी। अहियां महाराज दिव्य, मुक्त दिव्य, पोते दिव्य, आजूबाजू जे देखाय छे ते सर्वे दिव्य छे। दिव्यना संबंधे बधुं दिव्य थयुं छे। जेम कोई व्यक्ति पटेल होय तो तेनो दीकरो पण पटेल ज कहेवाय, तेनी स्त्री पण पटेल ज कहेवाय, तेम अहींया बधा महाराजना संबंधवाळा छे। अरे कीर्तनमां तो एथी आगळ कह्युं के समझो श्रीजी स्वरूप रे, सर्वे मुक्तो महाराजना स्वरूपो छे, अर्थात कोई देहधारी नथी। सौना देह पड़ावी महाराजे मूर्तिरूपी बंगलो आपी दीधो छे, एटले बधा महाराजना स्वरूपो ज छे। स्वयं श्रीजी महाराजे गढ़ा मध्यना 63 वचनामृत में आज वातनी पुष्टि करता कह्युं छे, भगवानना भक्त छे ते तो केवल ब्रह्मनी ज मूर्तिओ छे। ब्रह्म कहता परब्रह्म एवा भगवान स्वामीनारायण तेमनी ज मूर्तिओ छे। अहियां मूर्ति शब्द नथी वापर्यो, मूर्तिओ शब्द वापर्यो छे। बहुवचन छे, अर्थात सर्वे मुक्तो, आखो समाज ब्रह्मनी मूर्ति कहता श्रीजी स्वरूप छे। आ प्रभावनी दृष्टि छे। देह दृष्टि टाळी आवी प्रभावनी दिव्य दृष्टि थाय तो ज बाधितानु वृत्ति तूटती जाय। माटे बाधितानु वृत्ति टाळवामां आपणे दृष्टि ज बदलवानी छे। जो देह दृष्टिथी जोईशुं तो माइक भाव परठाशे, अने जो संतो भक्तोमांथी सत्पुरुषमांथी माइक भाव नहीं टळे तो पोतानी विषे पण माइक भाव टळशे नहीं। माटे आवी माइक देह दृष्टि टाळी दिव्य दृष्टि करवी फरजियात छे। एटले ज महिमा श्लोक में दिव्य दृष्टि केळवानी मास्टर की कहता चावी आपता कह्युं छे के जो प्रभाव ने छोड़ी देह दृष्टि सुखिया थवानी चावी छे। जो प्रभाव ने छोड़ी देह दृष्टि आ सारनुं सार वाक्य छे। आमां तमाम शास्त्रोनो सार आवी जाय छे, कारण सत्संगनो पण सार आवी जाय छे। चारे स्वरूपमां देह दृष्टिए जे देखाय छे ते जोवानुं छोड़ी प्रभाव जोता थवुं, चर्म चक्षुए करीने देखाय चंदुभाई पण समझी राखवानुं के ए देह दृष्टि छे। कारण सत्संगमां कोई चंदुभाई होय ज न शके, चंदुभाई तो देहनुं नाम छे। महाराजे एमने तो अनादि मुक्त करी मूर्ति में ज राख्या छे। आ प्रभाव ने जोयो कहवाय। महाराज ने विषे
મોટા પુરુષને વિશે, સંતો ભક્તોને વિશે અને પોતાને વિશે જો અવરભાવને છોડી પરભાવ જોવાની ટેવ પડી જાય તો સુખિયા થઈ જવાય. સુખિયા થવાનો આ જ શોર્ટકટ ઉપાય છે અને બાધિતાનું વૃત્તિ ટાળવાનો પણ આ જ ઉપાય છે. દેહદ્રષ્ટિ ટાળી પરભાવ જોવાની આ કળા હસ્તગત થઈ જાય તો આનંદ આનંદ આનંદના ધોધ છૂટશે. સુખ શાંતિ ને આનંદ ક્યાંય શોધવા નહીં પડે, તેના ઢગલા થશે. માટે બાધિતાનું વૃત્તિ ટાળી સુખિયા થવા માટે અવરભાવની દ્રષ્ટિ ટાળી પરભાવ જોવાની ટેવ પાડીએ. જય સ્વામિનારાયણ. વચનામૃત સાર કારિયાણી 10 ભાગ 4. શ્રીજી મહારાજે કારિયાણીના 10મા વચનામૃતમાં પહેલી બાબતમાં તપનું મહત્વ બતાવ્યું. તપથી જ અમે રાજી થઈએ છીએ. આપણે અગાઉના 3 લેખમાં તપથી કેવો રાજીપો થાય, તપનું મહત્વ, તપ કેવી રીતે કરવું, તપ કરવામાં શું ધ્યાન રાખવું આ બધું સમજ્યા. તપ એ મહારાજના રાજીપાનું સાધન છે, પરંતુ એ મીંડાને ઠેકાણે છે. એકડાની પાછળ મીંડા હોય તો તેની કિંમત થાય. એકડા વગરના ગમે તેટલા મીંડા કરીએ તો તેની કાંઈ કિંમત થતી નથી. તે એકડો એટલે શું? તો એકડો એટલે શ્રીજી મહારાજના સ્વરૂપનો નિશ્ચય, સ્વરૂપ નિષ્ઠા. સ્વરૂપ નિષ્ઠા પાકી હોય અને તપ કરીએ તો પ્રસન્નતા થાય, પણ સ્વરૂપ નિષ્ઠા ન હોય ને ગમે તેટલું તપ કરીએ તો કોઈ કિંમત ન થાય. જેમ પત્ર લખીએ તેમાં ગમે તેટલા પાના ભરીને લખ્યા હોય, પણ જો સરનામું ન લખ્યું હોય તો એ લખેલા પાનાની કોઈ કિંમત નથી. એ કચરા પેટીમાં જ જાય. પાના ઓછા વધુ હોય તો ચાલે, પણ સરનામું ફરજિયાત છે. તેમ સરનામું એટલે ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપની ઓળખાણ, નિષ્ઠા, તે ફરજિયાત છે. કોના કોના માટે? તો એક શ્રીજી મહારાજ સિવાય તમામ આશ્રિત માત્ર માટે. એમાં કોણ કોણ આવે? તો હરિભક્તો, બ્રહ્મચારી, સાધુ, સદગુરુ, ગુરુ, આચાર્ય, સધવા, વિધવા, બાઈ ભાઈ સર્વે. શિક્ષાપત્રી શ્લોક નંબર 4 અને 5માં ગણાવ્યા છે તે પ્રમાણે આ સર્વે શ્રીજી મહારાજના આશ્રિત છે. આ સૌના ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન છે. એક શ્રીજી મહારાજ સિવાય બધાએ શ્રીજી મહારાજની સ્વરૂપ નિષ્ઠા પાકી સમજવી પડે જો આત્યંતિક કલ્યાણ જોઈતું હોય તો. જેમ પત્રમાં સરનામાની જરૂર કોને કોને પડે? તો બધાને. મુખ્યમંત્રીને જરૂર પડે અને વડાપ્રધાનશ્રીને જરૂર પડે. સરનામા વગર કોઈને ન ચાલે. તેમ સરનામું એટલે શ્રીજી મહારાજની સ્વરૂપ નિષ્ઠા, દ્રઢ આશરો. તેના વગર સંપ્રદાયમાં કોઈને ન ચાલે. અને કારિયાણીના 10મા વચનામૃતમાં આગળ શ્રીજી મહારાજ આ વાત કરે છે તે આપણે જોઈએ. સ્વામિનારાયણ હરે. વચનામૃત અને જીવનું કલ્યાણ તો આટલી જ વાતમાં છે જે પ્રગટ પ્રમાણ એવા જે શ્રી સ્વામિનારાયણ તેનું જ કર્યું સર્વે થાય છે. પણ કાળ, કર્મ ને માયાદીક કોઈનું કર્યું કાંઈ થતું નથી. એવી રીતે ભગવાનને વિશે જ એક કરતાપણું સમજવું એ જ કલ્યાણનું પરમ કારણ છે. વિશ્લેષણ. અહીં શ્રીજી મહારાજે જીવના કલ્યાણનો ફરજિયાત ઉપાય બતાવ્યો જે જીવનું કલ્યાણ તો આટલી જ વાતમાં છે, એના વિરોધમાં શો ઉત્તર થાય? તો આ જે વાત કરી તે જ વાતમાં, બીજી કોઈ વાતમાં નહીં. કઈ વાત મહારાજ કરે છે? તો પ્રગટ પ્રમાણ એવા જે શ્રી સ્વામિનારાયણ તેનું જ કર્યું સર્વે થાય છે. આ ગુજરાતીમાં છે કે અંગ્રેજીમાં? શુદ્ધ ગુજરાતીમાં છે. પ્રગટ પ્રમાણ
એવા શ્રી સ્વામિનારાયણ તેનું જ કર્યું થાય છે। સ્પષ્ટ સ્વામિનારાયણ નામ લખ્યું છે એનું ગુજરાતી અર્થ શું? તો અનંત કોટી બ્રહ્માંડમાં સર્વે કર્યું સ્વામિનારાયણ ભગવાનનું જ થાય છે। સ્વયં શ્રીજી મહારાજે અમદાવાદના સાતમા વચનામૃતમાં કહ્યું છે કે સર્વ બ્રહ્માંડોની ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય તેનો કરતા પણ હું જ છું અને મારે તેજે કરીને અનંત બ્રહ્માંડના અસંખ્ય શિવ અસંખ્ય બ્રહ્મા અસંખ્ય કૈલાસ અસંખ્ય વૈકુંઠ અને ગોલોક બ્રહ્મપુર અને અસંખ્ય કરોડ બીજી ભૂમિકાઓ એ સર્વે તેજાયમાન છે અને વળી હું કેવો છું તો મારા પગને અંગૂઠે કરીને પૃથ્વીને ડગાવું તો અસંખ્ય બ્રહ્માંડની પૃથ્વી ડગવા લાગે અને મારે તેજે કરીને સૂર્ય ચંદ્રમા તારા આદિક સર્વે તેજાયમાન છે એવો જ હું તે મારે વિશે એમ સમજીને નિશ્ચય કરે તો ભગવાન એવો જ હું તે મારે વિશે મન કોઈ કાળે વ્યભિચારને પામે નહીં ને જે જે જીવ મારે શરણે આવ્યા છે ને આવશે અને એમ સમજશે તે સર્વેને હું સર્વોપરી એવું જે મારું ધામ છે તેને પમાડીશ। આવી જ વાત ઓરડાના ત્રીજા પદમાં સ્વયં શ્રીજી મહારાજે પોતે કરી છે। જીવ ઈશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રધાન સૌને વશ કરું રે સૌનો પ્રેરક હું ભગવાન અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય મારી મરજી વિના રે કોઈથી તરણ નવ તોડાય એમ મુને જાણજો રે મારા આશ્રિત સૌ નર નારી। અહીં પાંચ છ નામ ગણાવ્યા, જીવ ઈશ્વર માયા કાળ પુરુષ પ્રધાન વગેરે, પણ કેટલા ગણાવવા? એટલે છેલ્લે સૌને લખી નાખ્યું। સૌમાં કોણ કોણ આવે? તો એક સિવાય બધાએ। શ્રીજી મહારાજની એક કિરણની સત્તાથી અનંતાનંત અવતારો થયા છે અને એક કિરણની સત્તાના આધારે રહ્યા છે। કોઈની પાસે ચપટી પોતાનો પાવર નથી અને ચાર વર્ગવાળા ભક્તો મુક્તો શ્રીજી મહારાજના વ્યતિરેક સંબંધે કરીને થયા છે ને સંબંધના આધારે જ રહ્યા છે। આ સર્વે પણ અનંતાનંત છે અને કોઈની પાસે ચપટી પોતાનો પાવર નથી। આમ સમજે તો શ્રીજી મહારાજને જેમ છે તેમ સર્વોપરી સર્વના કારણ સનાતન ભગવાન જાણ્યા કહેવાય। લોયાના તેરમા વચનામૃતમાં પણ શ્રીજી મહારાજે પોતાનો કર્તુમ અકર્તુમ અને અન્યથા કર્તુમ પાવર જણાવ્યો છે। ગઢડા છેલ્લાના 39મા વચનામૃતમાં પણ શ્રીજી મહારાજે બહુ સ્પષ્ટ રીતે કહ્યું જ છે કે અને વળી જે ભગવાન છે તે જેવા તો એ એક જ છે। આનો ગુજરાતી અર્થ શો થાય? અનંત કોટી બ્રહ્માંડમાં જે ભગવાન છે એ જેવા તો એ એક જ છે, એટલે કે બે નથી, તો જાજા હોય જ ક્યાંથી? હવે એક જ કોણ હોય? જે સનાતન હોય એ। એવા સનાતન ભગવાન કોણ છે? તો આપણા બાપ સ્વામિનારાયણ ભગવાન। એના જેવા કોઈ થયા નથી, કોઈ છે નહીં ને થશે પણ નહીં, એટલે કે સનાતન ભગવાન બીજા કોઈ નથી। વળી આગળ છેલ્લાના 39મા વચનામૃતમાં મહારાજે કહ્યું કે ને ભગવાનને ભજી ભજીને ઘણાક ભગવાનના સાધર્મ્યપણાને પામ્યા છે તો પણ તે ભગવાન જેવા તો થતા જ નથી। જે કોઈના કર્યા થયા નથી ને એ સનાતન ભગવાનને ભજી ભજીને એમના વ્યતિરેકના સંબંધવાળા એ ભગવાનના કહેતા શ્રીજી મહારાજના સાધર્મ્યપણાને પામે છે, કહેતા પુરુષોત્તમ રૂપ થાય છે પણ પુરુષોત્તમ થતા નથી, ભગવાન જેવા તો થાય છે પણ ભગવાન થતા નથી। કારણ કે એ ભગવાનના સંબંધે કરીને અનંત મુક્ત થયા છે, છતાંય ભગવાનમાંથી જરાય ઓછું થતું નથી અને એ ભગવાન કોઈના કર્યા થયા નથી, એ તો
अनंत कोटी ब्रह्मांड में एकज छे, ने जो भगवान जेवाज थाय तो भगवान घणाक थाय, त्यारे तो जगतनी स्थिति ते एक जातनी ज न रहे, केम जे एक भगवान कहेशे जे हूँ जगतनी उत्पत्ति करीश, ने बीजो कहेशे जे हूँ जगतनो प्रलय करीश, अने वळी एक भगवान कहेशे हूँ वरसाद करीश, अने बीजो कहेशे हूँ नहीं करूँ, ने एक कहेशे हूँ माणसना धर्म पशुमां करीश, ने बीजो कहेशे हूँ पशुना धर्म माणसमां करीश, एवी रीते स्थिति न रहे। अने आ तो जुओ ने जगत में केवी रीते बराबर अदल प्रमाणे सर्वे क्रियानी प्रवृत्ति थाय छे, पण तल भार पण फेर पड़तो नथी। सूर्य आटला वागे उगे एटले उगे ज, आटला वागे आथमे एटले आथमे ज। कोई दिवस एने मोडू कर्यु ना, आगला दिवसनो उजागरो छे एटले अर्धो कलाक मोडो उगीश एवुं कर्यु ना। एटलुं ज नहीं, देवो अवतारो सर्वे सनातन भगवान श्रीजी महाराजनी आज्ञामां रहे छे। आम सर्वे कर्यु सनातन भगवान एवा स्वामीनारायणनुं ज थाय छे, बीजा कोईनुं कर्यु कशुं थतुं नथी। माटे सर्वे क्रियाना प्रवर्तावनारा ने सर्वेना स्वामी आ एक ज भगवान छे। सर्वे क्रिया एटले उत्पत्ति स्थिति ने प्रलय, आ अन्वयनी लाइननी वात छे। अक्षरुथी माडीने जीव प्राणी मात्र सुधीना एक किरणनी सत्ताथी कार्य करे छे, अने सर्वेना स्वामीमां अन्वय अने व्यतिरेक बन्ने लाइन आवी गई। अन्वयवाळाना एक किरण द्वारा स्वामी अने चार वर्गवाळाना सीधा व्यतिरेक स्वरूपे स्वामी, एमा सीधा स्वामी अनादिमुक्तना जे एक ज स्थिति कायमी छे, प्रभावमां छे अने रोम रोम प्रत्ये एकता छे। आम अनादिमुक्तना कहता मारा सीधा स्वामी छे। आम अनंतकोटी ब्रह्मांडमां કરતાપણું એક શ્રીજી મહારાજનું જ છે, બીજા કોઈની પાસે ચપટીએ પોતાનું છે જ નહીં। જો આવો આપણા ઈષ્ટદેવનો મહિમા સમજ્યા હોઈએ તો મૂરત ચોઘડિયા જોવાના રહે। ચોઘડિયા મૂરતની આયુષ્ય કેટલી? 1.5 કલાકની। 1.5 કલાકની આયુષ્યવાળાનો ભાર અને અવિનાશી વર મળ્યા એનું કરતાપણું નહીં। બેંકમાં બેલેન્સ ન હોય અને શુભ ને લાભ ચોઘડિયું જોઈને બેંકમાં જાઓ ને કાકા કેશિયર હોય ને મામા મેનેજર હોય તોય પૈસા મળે કે ન મળે? તો ન મળે। અને બેંકમાં બેલેન્સ હોય ને કાળ ચોઘડિયામાં બેંકમાં જાઓ તો પૈસા મળે કે ન મળે? મળે જ। એ જ રીતે છોકરાને કહે બેટા ગોળનું ઢેફું ખાઈને જા, શુકન થાય, તારું પેપર સારું જાય, પણ આખો રવો ખાઈને જાય પણ વાંચ્યું જ ન હોય તો પરીક્ષામાં પેપર સારું જાય? ના। બિલાડું આડું ઉતર્યું, છીંક ખાધી, સ્મશાનમાં જઈએ તો કોઈ છીંક ન ખાય, બાકી જીવતાને છીંક ન આવે તો કોને આવે? મરેલાને? આ બધી અંધશ્રદ્ધાઓ છે। રાજાના કુંવરને એક રાજા સિવાય કોઈની તાકાત નથી કે હાથ અડાડી શકે, એમ આપણે રાજાધિરાજ સર્વોપરી સનાતન ભગવાન સ્વામિનારાયણના જો સાચા દીકરા હોઈએ તો કોઈની તાકાત નથી કે આપણને નડે। સ્વયં શ્રીજી મહારાજે ગઢડા પ્રથમના 72મા વચનામૃતમાં કહ્યું છે કે જે ભગવાનના ભક્તને ભગવાનનો નિશ્ચય મહાત્મય સહિત હોય ને સંતનું ને સત્સંગીનું મહાત્મય ઘણું જાણતો હોય, તે કાળ ને કર્મ એ બે મળીને તેનું ભૂંડું કરી શકતા નથી, અને જેને ભગવાન ને ભગવાનના સંતને વિશે જો નિષ્ઠામાં કાંઈક ફેર હોય તો તેનું ભગવાન રૂડું કરવાની ઈચ્છે તોય પણ રૂડું થતું નથી, ભગવાન રૂડું કરવાની ઈચ્છે તોય ન થાય।
जेने श्रीजी महाराज की निष्ठा न हो ते श्रीजी महाराज नो छे ज नहीं, तेनू महाराज रूडू इच्छता ज नथी, एटले रूडू थाय ज क्या थी। गोल कया चौघड़िया में गड़ियो लागे अने कया चौघड़िया में कड़वो लागे, तो गमे ते चौघड़िया में खाए तो ए गड़ियो ज लागे। तो गोल ने कोनी उपासना छे? कोई नी नहीं, तो एनु ही परिवर्तन थतु नथी, तो आपणे कोनी उपासना छे? अनंत कोटी ब्रह्मांडना अधिपति स्वामीनारायण भगवाननी। तो पछी आपणने कोण नड़े? आ तो मंगळ नड़े छे। बिचारा मंगळ ने शनि क्या आव्या? ए क्या अहीं आपणने नड़वा आव्या? पण बेहणी वगरना लोटा जेवू आपणुं जीवन होय छे। बेहणी वगरनो लोटो कई बाजू न ढळे, बधी बाजू ए रगड़्या ज करे, गमे ते बाजू ढळी पड़े। तेम जेने निष्ठा नथी, समझण नथी, महाराजनु करतापणू यथार्थ समझायू नथी, एमनी दशा बेहणी वगरना लोटा जेवी छे। ज्यां सुधी रोड पर होय त्यां सुधी फाटक नड़वाना, फाटक ज नहीं बिलाड़ा कूतराय नड़े। रिक्शावाड़ा, स्कूटरवाड़ा, साइकलवाड़ा, ऊंटलारीवाड़ा बधाय नड़े, पण जे एरोप्लेन में बेसी जाए एने कशु ना नड़े। रोड पर जनारा ने फाटक बंद होय तो गाड़ी उभी राखवी पड़े, पण एरोप्लेन में जतो होय ने नीचे फाटक बंद होय तो उभू राखवू पड़े? ना, एने कशु आडू न आवे। मोटा मोटा दरियाए एने आडा आवता नथी। तेम अक्षर थकी पर अक्षरातीत एवा सर्वोपरि स्वामीनारायण भगवानना व्यतिरेक संबंधरूपी प्लेन में बेसी जाए एने अन्वयनी लाइनना अक्षर सुधीना कोई फाटक आड़ा न आवे। मने श्रीजी महाराजनो साक्षात व्यतिरेक संबंध थयो छे अने व्यतिरेकना संबंध में पहला नंबरनी अनादिमुक्तनी पदवी मने आपी छे। महाराजनो नंबर पहलो ने बीजो नंबर मारो, हवे हूँ जीव नथी, शिव कहता अनादि मुक्त छू। अने अनंतानंत अक्षर कोठी थी मांडीने जीव प्राणी मात्र सुधीना ने तो श्रीजी महाराजनी अन्वय शक्तिनो कहता एक किरणनो उत्तरोत्तर संबंध छे। ज्यारे मने ते महाराजनी एक किरणनो नहीं, तेजना समूहनो नहीं, आखी मूर्तिनो संबंध छे। माटे ए सर्वे करता मारी प्राप्ति अनंत घणी मोटी छे। आम अन्वय व्यतिरेकपणे श्रीजी महाराज ने सर्वोपरि जाण्या होय अने पोताने अनादिमुक्त मनाय तो अन्वयवाळा कोईनो भार न रहे। जय स्वामीनारायण। चिंतामणी सुंदर लाधीरे केवा मळ्या छे जो महाराज। सद्गुरु निष्कोडानंद स्वामी रचित आ कीर्तननी कड़ियों गाता सांभळता अंतर झूमी उठे। आपणने केवा महाराज मळ्या छे? अनंत अवतारोना अवतारी सर्वोपरि सनातन सर्वसत्ताधीश अनंत कोटि ब्रह्मांडना राजा धीराज मळी गया छे। आवा प्राप्तिना विचारमां डूबी जता रोम रोम पुलकित थई उठे। परंतु आवो प्राप्तिनो विचार कायम टकेलो रहेतो नथी। सहज देश काल क्रिया संग बदलाय, जीवन में चढ़ती पड़ती आवे, सहज मन धार्यु मरडाय एटले मळेली प्राप्तिनो विचार धूळमां मळी जाय छे। दरेक परिस्थितिमां आनंदमां राजीपामां खुशनुमां रहेवानो सहज अने सरळ उपाय पण आज छे, मळेली प्राप्तिनो विचार। एक गरीब भाई ने एक संत महात्माए चिंतामणि आपी कह्युं, आ चिंतामणि छे, तू जे चिंतवीश ते प्राप्त करीश। हे खरेखर? हा हा, आ चिंतामणि छे। महात्माजी, आमाथी मने गाड़ी बंगला बधुं ज मळशे? हा, अरे अहीं बैठा बैठा तू जे जे चिंतवीश ते बधुं ज मळी जशे। संत महात्माना वचन पर पूर्ण विश्वास राखी गरीब भाई हाथ में चिंतामणि राखी
પોતાની જમીન પર ઊભા રહી ચિંતવવા લાગ્યા, અહીં મોટો સાત માળનો બંગલો થાય, તેમાં છઠ્ઠો માળ પૈસા ને સોના ઝવેરાતથી ભરાઈ જાય, ચંદ ક્ષણોમાં બંગલો તૈયાર. છઠ્ઠા માળે જઈને જોયું તો ઢગલા બંધ તિજોરીઓ પૈસા અને સોના ઝવેરાતથી ભરાઈ ગયેલી. ભાઈ તો ખુશખુશાલ થઈ ગયા. ઘરમાં એસીની વ્યવસ્થા હોવા છતાં આદતથી મજબૂર આ ભાઈ પોતાના પરિવાર સાથે રાત્રે બંગલાના ધાબે સુવા ગયા. અડધી રાત્રે ચોર ખટારા લઈને આવ્યા. આખી રાતમાં છઠ્ઠા માળની તિજોરીઓ ખાલી કરીને લઈ ગયા. આ ભાઈએ સવારે ઉતરતા જોયું તો બધી તિજોરીઓ ખાલી ખમ. ભાઈએ સીધી દોટ મૂકી એક ખાના પાસે. જોયું તો સંત મહાત્માએ આપેલ ચિંતામણી યથાવત હતી. અંતરમાંથી ઉદ્ગારો સરી પડ્યા. હાશ, લઈ જનાર સુખી થજો. કેમ? જેને લઈને પૈસાથી તિજોરીઓ ઉભરાતી હતી એ ચિંતામણી તો છે જ ને. બસ એ જ રીતે જીવનમાં આવતી સ્થિતિ પરિસ્થિતિ, સુખ દુઃખ, માન અપમાનમાં સ્થિર રહેવા મળેલા મહારાજ અને મોટા પુરુષ તથા તેમણે આપેલ આશીર્વાદરૂપી ચિંતામણીનો વિચાર હૈયે અખંડ રહે તો સદાય આનંદમાં રહેવાય. શ્રીજી સમકાલીન કુંડળ ગામના રાઈબાઈ શ્રીહરિના અત્યંત રાજીપાના પાત્ર હતા. અવરભાવની રીતે અભણ હોવા છતાં સર્વે શાસ્ત્રોના સારને જીવમાં લક્ષ્યાર્થ કરી લીધો હતો. તેઓનું જીવન એટલે જ પ્રાપ્તિના વિચારના લક્ષ્યાર્થપણાનું પર્યાય. રાઈબાઈને ત્રણ પુત્રો હતા, રામ પટગર, મામૈયા પટગર અને હાથિયા પટગર. આ ત્રણેય દીકરાઓ પણ માતાના ખરા વારસદાર હતા. એક વખત શ્રીહરિના અનન્ય આશ્રિત માચા ખાચરને ભાવનગર દરબાર સાથે બહારવટે ચડવાનો પ્રસંગ આવ્યો. મારા મહારાજના અલ્પ સંબંધવાળા સર્વે મારા માથાના મુગર સમાન છે એ વાત જેના રોમે રોમમાં દ્રઢ થઈ હતી એવા રાઈબાઈએ ક્ષણ માત્રમાં નક્કી કરી નાખ્યું. ત્રણેય દીકરાને બોલાવી જણાવ્યું કે માચા ખાચર શ્રીજી મહારાજના અતિ લાડીલા ભક્ત છે, એમનું દુઃખ એ આપણું જ દુઃખ, માટે તમે ત્રણે તેમની સેવામાં ખડે પગે થઈ જાઓ. શિર સાટે સત્સંગનો પક્ષ રાખી ખરો ક્ષત્રિયનો ધર્મ બજાવજો. ત્રણેય દીકરાઓ માતુશ્રીની આજ્ઞા અધ્ધરથી ઝીલી પ્રભુના લાડીલા ભક્તનો પક્ષ રાખવા ચાલી નીકળ્યા. દરરોજ ધીંગાણું ખેલી રાત્રે ત્રણેય દીકરાઓ ઘરે પાછા આવે. એક રાત્રે શ્રીહરિએ રાઈબાઈને દિવ્ય તેજોમય દર્શન આપ્યા. રાઈબાઈ મન મૂકીને શ્રીહરિના દર્શન કરી લે એ પહેલાં તો શ્રીહરિ બોલી ઉઠ્યા, રાઈબાઈ, અમે તમને એક વાત કરવા આવ્યા છીએ. પોતાના પ્રાણ પ્યારાની આજ્ઞાને અધ્ધરથી ઝીલવા તત્પર બનેલા રાઈબાઈએ કહ્યું, દયાળુ, શું વાત છે? શ્રીહરિએ કહ્યું, રાઈબાઈ, તમારા ત્રણેય દીકરા અમારા પરમ ભક્ત માચા ખાચરની ખૂબ સેવા કરે છે, તેથી અમે ખૂબ જ રાજી થયા છીએ અને એટલે જ એ રાજીપાનું ફળ આપવા અમે ઉતાવળા બન્યા છીએ. અરે મહારાજ, અમારા ત્રણેય દીકરાઓ માચા ખાચરમાં આપના જ દર્શન કરે છે, આપ જ અમારા સાચા માવતર છો, આપના અર્થે શું ન થાય, પણ દયાળુ, આપ શું કહેવા માગો છો મારા નાથ, જલ્દી કહો ને. મંદ મંદ હાસ્ય રેલાવતા શ્રીહરિએ કહ્યું, રાઈબાઈ, રોજ તો ધીંગાણું ખેલી રાત્રે ત્રણેય દીકરાઓ ઘેર પાછા આવે છે, પણ કાલે કદાચ ન આવે તો? રાઈબાઈને કંઈ સમજાયું નહીં, તેથી શ્રીહરિએ ચોખવટ કરતા કહ્યું, રાઈબાઈ, આવતીકાલે ધીંગાણું વધી જશે, એમાં તમારો હાથીઓ મરાશે. જો તમે રાજી હો તો અમે હાથિયાને અમારા અક્ષરધામનું રાજ્ય આપીએ, અને તમે કહો તો તેનું પ્રારબ્ધ ફેરવી તમને પાછો આપીએ.
રાઈબાઈના રૂમ રૂમમાં શ્રીહરિ મળ્યાની ખુમારી હતી, તેથી ના ના કરતા બોલ્યા, મહારાજ મારા હાથિયાને હું શું આપી શકવાની હતી? બહુ બહુ તો 2-5 વીઘા જમીન, એના કરતાં આપની સર્વોત્તમ મૂર્તિનું સુખ આપો તો બહુ સારું. મારો હાથિયો આ લોકમાં તો રાજા ન બન્યો, પણ નાની ઉંમરે આપના અક્ષરધામની ગાદી પર બેસવા મળશે એથી વિશેષ મને બીજો કયો આનંદ હોઈ શકે. માટે તમે સુખેથી હાથિયાને મૂર્તિમાં મૂકી દેજો. રાઈબાઈના અંતરેથી શ્રીહરિના મહાત્મ્યની ભરપૂર વહેતી ગંગામાં સ્વયં શ્રીહરિ નાહી ચૂક્યા. અત્યંત રાજીપા સાથે શ્રીહરિ અદૃશ્ય થઈ ગયા. બીજે દિવસે રાઈબાઈએ સવારે 3 દીકરાઓને ધીંગાણામાં મોકલતા પૂર્વે કંસાર બનાવી જમવા બેસાડ્યા. પોતાના સૌથી નાના અને અતિ લાડીલા પુત્ર હાથિયાના બરડે હાથ ફેરવતા જતા હતા, કંસાર જમાડતા જતા હતા અને કહેતા જતા હતા કે બેટા, આજનો દિન તો તારા માટે સુવર્ણ દિન છે. મહાપ્રભુ શ્રીહરિ તને વાજતે ગાજતે લઈ જઈ અક્ષરધામની ગાદીએ બેસાડશે. તારી સેવાથી મહારાજ ખૂબ રાજી છે. હાથીઓ રાઈબાઈની વાત સારી રીતે સમજી ગયો. આ શૂરવીર માતાના આ મરજીવા પુત્રે માતાની વાતને વધાવી લીધી. કંસાર જમાડી રાઈબાઈએ 3 દીકરાને ધીંગાણામાં મોકલ્યા. ધીંગાણું ખેલતા હાથિયાના માથામાં દુશ્મનનો ઘા વાગવાથી હાથીઓ તુરંત ઘોડી પરથી પડી ગયો. એ જ ક્ષણે મહાપ્રભુએ દર્શન આપી કહ્યું, ચાલ હાથિયા, અમે તારી સેવાથી રાજી થયા છીએ. તું તો અમારા ધામની ગાદીનો વારસ છે. એ સાથે જ મહાપ્રભુએ હાથિયાને મૂર્તિ સુખમાં મૂકી દીધો. હાથિયાની ઘોડી હાથિયા વગર પાછી આવતા રાઈબાઈએ ઘોડીને કંકુ ચાંદલાથી પૂજન કરી વધાવી લીધી ને કહ્યું, ધન્ય છે તને બહેન, તું તો મારા દીકરાને અક્ષરધામમાં મૂકી આવી. રાઈબાઈનો દીકરો આ લોકની રીતે મરણને શરણ પામ્યો હતો, છતાં રાઈબાઈના રોમ રોમમાં મહારાજ મળ્યાનો કેફ હતો તો રુદન કરવાની વાત તો દૂર રહી, પણ પોતાને ઘેર કીર્તનોની રમઝટ બોલાવી, ત્યારબાદ કથરોટ ભરી સાકર માથા પર મૂકી આખા કુંડળ ગામમાં વહેંચવા નીકળ્યા. ગામ લોકોને થયું, આ રાઈબાઈ દીકરાના વિયોગમાં ગાંડા થયા છે કે શું? પણ આનંદના અતિરેકમાં રાઈબાઈ લોકોને ખોબલે ને ખોબલે સાકર આપતા કહેતા જતા હતા, મારો હાથિયો આજ અક્ષરધામની ગાદીએ બેઠો. મારા મહાપ્રભુ હાથિયા પર અનરાધાર વરસી ગયા. રાઈબાઈની ઉત્કૃષ્ટ સમજણ પાછળ મહારાજની પ્રાપ્તિના વિચારનો પડઘો હતો. જે પરિસ્થિતિ સંસારી માટે સહેવી અસહ્ય બની જતી હોય છે, તે જ પરિસ્થિતિ રાઈબાઈના જીવનમાં બનતા તેઓ આનંદના અતિરેકમાં ડૂબી ગયા. રાઈબાઈ જેવી સમજણ આપણી થઈ જાય તો બસ, એ માટે જ મળેલી પ્રાપ્તિના વિચારમાં અખંડ મહાલતા રહીએ. જય સ્વામિનારાયણ. સ્થિતિ પામવી સહેલી છે હો, એકલપંડે ભૂમ્યા વિના રેગિસ્તાનને પાર ન કરી શકાય, અને જો સાહસ કરીને નીકળે તો જરૂર અટવાઈ જાય. પરંતુ ભૂમ્યા મળ્યા પછી પણ અટવાવાય? પતંગના દોરાની થોડી ગૂંચ પડે ત્યારે ઉતાવળે ખેંચીએ તો જરૂર વધુ ગૂંચાઈ જાય, હળવે રહી ઉકેલીએ તો ગૂંચ બધી નીકળી જાય. આપણા જીવનમાં જ્યાં આપણા કુંડાળાને છોડવાનું આવે, મનગમતું મૂકવું પડે, ક્ષમતા બહાર કંઈ કરવું પડે, ત્યાં જીવનમાં ગૂંચ પડી જાય છે. પરંતુ તે ગૂંચને સવડું વિચારી ઉકેલવાને બદલે નકારાત્મક ખેંચતાણ કરી આપણે એટલી હદ સુધી ગૂંચવી નાખીએ છીએ કે છેવટે દોરો જ કાપવો પડે. ગમે તેવા તજજ્ઞ પણ તે ગૂંચને ઉકેલી ન શકે. વ્યવહારમાં તો ભાઈ તોય ગાડું ગબડે જાય, પણ અધ્યાત્મ માર્ગમાં તો ન ચાલે.
આપણે જ્યારે અનાદિમુક્તની સ્થિતિના માર્ગે આગળ વધવું છે ત્યારે અનાદિકાળના મનના ઢાળથી વિરુદ્ધ જવું પડે, જે સામા ઢાળે પાણી ચડાવવા જેવું અઘરું છે. તેમાં મોટા પુરુષના બળે મંડવાના બદલે કેવા ઢીલા વિચારો કરી પાછા પડી જવાય છે. ભૂમ્યા મળ્યા પછી ક્યાં કેવા ભૂલા પડી જઈએ છીએ. એવા સમયે કેવા ઉત્કૃષ્ટ વિચારો દ્વારા આપણા સ્થિતિ પામવાના ધ્યેયને આપણે પ્રબળ રાખવો જોઈએ તે યુવક મુક્તો અને પૂજ્ય સંતના વાર્તાલાપ દ્વારા શીખીએ. યુવક મુક્તોની અંગત સભામાં વિડીયો ક્લિપ દ્વારા ગુરુજીના પ્રભાવના ઠેઠના સંકલ્પોના વહેતા પ્રવાહમાં યુવક મુક્તો ભીંજાયા. સભા બાદ પૂજ્ય સંતોએ ગુરુજીના સંકલ્પમાં વિશેષ ભેગા ભળવા માટે ખૂબ બળ આપ્યું. પંચ વિષયના માર્ગેથી પાછા વળી આંતરમુખી દિવ્ય જીવન જીવી ધ્યાનના માર્ગે આગળ વધવા ખૂબ આગ્રહ કર્યો. સભા પૂર્ણ થયા બાદ ચાર યુવક મુક્તો મંદિરના પગથિયાની બાજુના બાંકડા પર બેસી સભા બાબતે ગોષ્ઠી કરી રહ્યા હતા. રિયલી એક્સિલન્ટ. આજનો ગુરુજીનો લાભ ખરેખર અદ્ભુત હતો. ખરેખર અત્યાર સુધી કોઈએ સ્થિતિ કરાવવાના સંકલ્પની પ્રબળતા ગુરુજી જેટલી જણાવી જ નથી. આટલા દાખલા પણ કર્યા નથી. આપણને વગર પાત્રતાએ આ સંકલ્પમાં ભેળવ્યા એ જ તો એમની કૃપા. પૂજ્ય સંત તેમની ગોષ્ઠી દૂર ઊભા ઊભા સાંભળતા હોય છે. પાર્થ, તારી વાત સાચી છે, પરંતુ ગુરુજી તો જોગમાં આવનાર બધાને સ્થિતિ કરાવવાની વાત કરતા હતા. આજના આ ઘોર કડીકાળમાં ચારેય બાજુ વિષયમય વાતાવરણ છે. મોબાઈલ ને ઇન્ટરનેટની આ દુનિયામાં સ્થિતિ શક્ય જ નથી, મને તો થાય એમ લાગતું નથી. કેટલાય હરિભક્તો ધ્યાન તો કરતા હોય છે, પણ એમ કંઈ થોડી સ્થિતિ થઈ જાય. એ તો મહારાજના સંકલ્પથી ઠેઠથી પધાર્યા હોય તેની જ સ્થિતિ થાય. મુક્તો, શાની ગોષ્ઠી ચાલી રહી છે? સ્વામી જય સ્વામિનારાયણ. એ તો આજે ગુરુજીની સભામાં સ્થિતિ પામવાની વાત આવી હતી તેની. મુક્તો, આપણે જમીનમાં બીજ રોપીએ પછી એક બે પાંચ એમ કેટલા દિવસમાં ઝાડ થઈ જાય? બીજમાંથી છોડ અને છોડમાંથી ઝાડ બનતા વર્ષો વીતી જાય, ખરું ને? સોમપુરાને આરસના ગચિયામાંથી મૂર્તિ ઘડતા બે પાંચ દસ એમ કેટલા દિવસ થાય? રાત્રિ દિવસ મંડે ત્યારે કેટલાય મહિનાઓ બાદ મૂર્તિ તૈયાર થાય છે. આ વાત તો બીજમાંથી ઝાડ અને પથ્થરમાંથી મૂર્તિ બનાવવાની થઈ, તેમાંય કેટલા વર્ષો નીકળી જાય. જ્યારે અધ્યાત્મ માર્ગમાં તો આત્માને દેહથી છૂટો કરી પુરુષોત્તમ રૂપ પાત્ર કરી સ્થિતિ કરાવવાની છે, ત્યારે આ સ્થિતિની સાધના એક બે દિવસના ધ્યાનથી થઈ જાય? સ્થિતિ પામવા ધૈર્ય રાખી અને ભૂખ્યાને ગરજુ થઈ ખટકાપૂર્વક પ્રતિલોમ ધ્યાન કરવું પડે, તેનો સતત અભ્યાસ કરે ત્યારે સ્થિતિના માર્ગે આગળ વધાય. આજે જે જે ખટકાપૂર્વક પ્રતિલોમ ધ્યાન કરતા હોય તે જરૂર સ્થિતિના માર્ગે આગળ ચાલતા હોય, પણ એની આપણને ખબર ન પડે. તેમની યાત્રા જરૂર ટૂંકી થતી હોય. બાપાશ્રીએ પણ ભાગ એકની 167મી વાતમાં કહ્યું છે, જો ધ્યાનનો આગ્રહ કરે તો 6 મહિનામાં જળળ તેજમાં મૂર્તિ દેખાય અને સાક્ષાત્કાર થઈ જાય. અગર 6 મહિનાની માહે પણ મૂર્તિ સિદ્ધ થઈ જાય, આ દેહે શું ન થાય, જે કરે તે થાય. અત્યારે તો સોનામાં સુગંધ ભળી છે. બાપાશ્રીના આશીર્વાદમાં ગુરુજીના સંકલ્પની પ્રચંડતા ભળી છે, માટે આપણા માટે તો સાવ સહેલું છે. ગુરુજી કાયમ કહેતા હોય છે, દિવસ દરમિયાન દેહભાવ ભૂલી સર્વે ક્રિયામાં મૂર્તિમાં રહેવાની પ્રેક્ટિસ કરવી તો કૃપાનું પેકેજ સાથે જ છે. સ્થિતિ થતાં વાર લાગે નહીં. બીજું, તમે કહેતા હતા કે ઠેઠ ધામમાંથી પધાર્યા હોય તેને સ્થિતિ થાય, તમારી વાત સાવ સાચી છે. તમને, અમને, આપણને, સૌને શ્રીજી મહારાજ અને ગુરુજી
એમના સંકલ્પના પ્રીપ્લાનિંગ રૂપે જ લાવ્યા છે, સ્થિતિ પમાડવા જ આ જોગમાં લાવ્યા છે, માટે હવે જરૂર છે આપણે મંડી પડવાની. સાચું કહું તો મને 10 મિનિટ પણ ધ્યાનમાં પાટો ગોળતો નથી. મન ક્યાંય સંકલ્પના રવાડે ચડી જાય છે, અને કથામાં તો મને બેસવું જ ગમતું નથી. મને તો એમ થાય છે કે આ ધ્યાન ભજન કરવું અને કથા વાર્તા સાંભળવી આ આપણું કામ નહીં, આપણે તો સેવા કરીને રાજી કરવાના, એમાં બધું આવી જાય. ગુરુજી આપણને સમજાવે છે કે સેવા, સમાગમ ને મૂર્તિમાં જોડાવું આ ત્રણેય એકબીજા કરતાં ચઢિયાતા છે. સેવાથી બીજબળ જરૂર થાય, પણ એમાં પૂરું ન માની લેવાય. ઘરધણી થઈ સેવા કરવી એનાથી મહારાજ અને મોટા પુરુષ રાજી જરૂર થાય, પણ વિશેષ રાજીપો તો મૂર્તિમાં જોડાઈએ એમાં છે. સેવા કરવામાં બહારવૃત્તિ પણ થઈ જાય. જ્યારે કથાવાર્તામાંથી જગતની કોળથી પાછા ઓળવાનું બળ અને આત્મા પરમાત્માનું જ્ઞાન મળે, તેનાથી મૂર્તિમાં જોડાવાનું લક્ષ્ય બંધાય. સેવા, સમાગમ આ બધું કરીએ, પણ અંતે તો મૂર્તિમાં જ જોડાવાનું છે. તેનો જો આદર રાખીશું તો પાટો ઘોટશે. સ્વામી, રાત દિવસ સમાગમ કરું છું, મહારાજમાં જોડાવાના પ્રયત્ન પણ કરું છું, પણ મને હું કામી છું, હું માની છું તેવા વિચારો આવે છે. કારણ મારા જીવનને હું જાણું છું, તે જોતાં તો મને એમ થાય છે કે બધાયને સ્થિતિ થશે, પણ મારું તો કામ જ નહીં. ગુરુજી આપણને એક સનાતન સત્ય વાત કહેતા હોય છે કે છે છે તો છે જ, નડશે જ, અને નથી નથી તો નથી જ, નિર્લેપ રહેવાશે. કામ, માન, આદિક દોષ દેહના છે. આપણને કહેતા આત્માને અનાદિમુક્ત કરી મૂર્તિમાં રાખી લીધા છે. હવે દેહના દોષ, સ્વભાવ કશું જ આપણું નથી, છતાં મારે વિશે દોષ છે, દોષ છે એવું માની પીડે છે, પીડે છે એવું ભજન કરીએ છીએ, એટલે દોષ નડી જાય છે, હરવી જાય છે, એનું ગમતું આપણી પાસે કરાવી જાય છે. પણ દોષ બધા દેહના છે, મારે વિશે નથી. એ ભાવમાં રહેવાય કે વિચારની જાગૃતિ રહે તો એકેય દોષ ન નડે. કારણ દેહ જ નથી તો વાસના કેવી, દેહ જ નથી તો માન કેવું, તો પછી ક્યાં રહી તેની પજવણીની વાત. ખરું ને રવિ, મહારાજ રૂપી રવિ ઉદય થાય તો દોષરૂપી રાતના અંધારા ક્યાંય જતા રહે. દેહ જ નથી તો દેહના દોષો ક્યાંથી, પોતાનું જે નથી તેને માથે લેવું સાથી. તો વળી ગુરુજી કહેતા હોય છે તેમ, અબ દેહ નહીં કોઈ દોષ નહીં, પિંડ યા બ્રહ્માંડ નહીં, અવરભાવ કા લેશ નહીં, પરભાવ મેં અલમસ્ત હું. મોટાએ કૃપા કરી દેહભાવ ટાળી મૂર્તિમાં રાખી લીધા છે. મૂર્તિમાં જ છું તેનું નિરુત્થાન પણ રાખવું, જીવસત્તાએ વિશ્વાસ રાખવો. તેમ છતાં દેહના કોઈ દોષ, સ્વભાવ હોય તેને ચલવી પણ નહીં લેવાના. જો તમને એક પ્રશ્ન પૂછું, કોઈ બિનસત્સંગી મિત્ર તમારી સાથે 24 કલાક રહેતો હોય, પણ તે એમના ગેરવર્તન કે સ્વભાવના કારણે તમારા જીવન કે ચારિત્ર ઉપર કલંક લગાડે કે તમને તમારા જીવન ધ્યેય અને કારકિર્દીમાંથી પાછા પાડી દે, તો તમે શું કરો? એને તરત છોડી દઉં, જોડે ન રાખવું. પણ તમારે એની સાથે જ રહેવું પડે એવું હોય, બીજો કોઈ વિકલ્પ જ ન હોય તો શું કરો? ગમે તે ભોગે કંઈ પણ ઉપાય કરીને પણ તેને સુધારવા પ્રયત્ન કરું. રવિ, બસ એવું જ છે. મહારાજે તમને રવિ નામનો દેહ દત્તક આપ્યો છે, તે 24 કલાક તમારી પાસે જ રહે છે. એના કોઈ દોષ, સ્વભાવ તમારા અનાદિમુક્તના પદને કલંક લગાડતા હોય, તમારા સ્થિતિ પામવાના ધ્યેયમાંથી ચલિત કરતા હોય, તો શું કરવું પડે? જો કાંઈ નહીં કરે તો તે તારો સ્થિતિનો માર્ગ બગાડી નાખશે. રવિને ગમે તે રીતે સુધારવો પડે, પણ કેવી રીતે સુધારવાનો? હું રવિ નથી, દેહ પણ નથી, અનાદિમુક્ત જ છું. એવી રીતે અનાદિમુક્તના કે સાક્ષીપણાના ભાવમાં રહી તેનાથી જુદા રહેવાનું. ભૂલે ચૂકે પણ હું દેહ છું, રવિ છું, આ વિચાર ઉઠવા નહીં દેવાનો. પરભાવ પડીકા પેક રાખી અવરભાવને સુધારતા જવાનો અને પરભાવને પૃષ્ઠ કર્યા કરવાનો. તો જરૂર આ જરૂર પરભાવના સ્થિતિના માર્ગે આગળ વધાય જ. હવે પછી આપણું કામ નહીં
એવો ઢીલો વિચાર કદી નહીં કરવાનો. કામ, આ કામ, આ એક જ છે જો કામ, રોમ રોમના સુખમાં થીજવું, બનીને નિષ્કામ, આ મુખ્ય કામ બનાવી બીજું બધું કરવાનું, તો સ્થિતિ આમ થઈ જાય. આજ સુધી ઉત્સવ મહોત્સવમાં ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી અને ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીએ અનેકવાર આશીર્વાદ આપ્યા જ છે, જાઓ તમારો છેલ્લો જન્મ, હવે જો અત્યારે કંઈ ન કરીએ તો એ છેલ્લે તો સ્થિતિ થવાની જ છે ને, તો પછી અત્યારે શા માટે ખોટી મહેનત કરવાની? અત્યારે જલસાથી જિંદગી જીવી લઈએ, અત્યારે પ્રયત્ન કરશું તો એ સ્થિતિ થઈ જશે એવું તો નથી જ? તો છતાં દેહ સ્થિતિ ન થાય તો શું વાંધો? મોટા પુરુષે આપેલા આશીર્વાદ અફર હોય, તે કદી ફરે નહીં. શરત એટલી કે એમને આપેલા આશીર્વાદ મુજબ જીવન જીવીએ તો, જ્યાં સુધી પોતાને દેહરૂપ મનાય ત્યાં સુધી મહારાજનું સ્વરૂપે યથાર્થ ન ઓળખાય કે પોતાનું સ્વરૂપે યથાર્થ ન ઓળખાય. દેહભાવ એ ઊંડી ખાઈ છે. જ્યાં સુધી આપણો દેહભાવ ન ટળ્યો હોય ત્યાં સુધી બધાનો અવરભાવ દેખાય, સૌના અભાવ અવગુણ આવે. એમાંથી અપરાધ દ્રોહના માર્ગે ચડી જવાય તો કલ્યાણનો માર્ગ બંધ જ થઈ જાય. એટલે જ આજ સુધી વારંવાર આટા મારવા પડ્યા છે. આપણે આ જોગમાં આવી ગયા હતા, એમના આશીર્વાદમાં આવી ગયા હતા, તેથી બીજી કોઈ યોનિમાં ન નાખ્યા. મનુષ્યનો દેહ ધરાવી ફરી ફરી સત્સંગમાં જ લાવ્યા. એટલું જ નહીં, પોતે પણ ફરીને ફરી આવ્યા અને કૃપા કરી આપણને પણ પાસે ને પાસે જ રાખ્યા. એ જ રીતે દેહભાવના યોગે જેટલી પંચવિષયમાં પ્રીતિ રહે તેટલું મહારાજથી છેટાપણું રહે. આસક્તિને કારણે કાચું કપાઈ જાય. માટે અવરભાવના બધા વિઘ્નોથી સલામત રહેવા વહેલામાં વહેલી તકે સ્થિતિ કરવા માંડવું પડે. એમાં આળસ રાખશું ને મોડું કરીશું એટલી આપણને જ ખોટ છે. ખોટ કરતાં કરતાં દિવાળું ફૂંકાઈ જાય તો સુખ ન મળે. માટે સમય વર્તે સાવધાન થઈ આજથી જ સ્થિતિ કરવા માંડવું. બીજું, તમે કહેતા હતા કે છેલ્લે તો સ્થિતિ થવાની જ છે, અત્યારે કાંઈ ન કરીએ તો ચાલે, આવા વિચાર આવે તો પ્રાપ્તિના ઓથે છકી ગયા કહેવાય. ન કરવાની દાંડઈમાં આવા શબ્દો બોલવા કે વિચારવા એ પણ મહાઅધમ પાપ છે. એ તો મોટાના સંકલ્પમાં ભેગા ભળવાને બદલે કુહાડો માર્યો કહેવાય. ગુરુજી સાથે આપણી પ્રીતિના નાતે પણ એમના સંકલ્પને પૂરો કરવા, સ્થિતિ પામવાની આંતરતંત્રમાં જેહાદ જગાડવી જોઈએ. રાત્રિ દિવસની એ એક જ ત્વરા થઈ જવી જોઈએ જે જીવન પર્યંત મોટાની રુચિ રાજીપામાં ન વર્તે. સ્થિતિ પામવા જાણપણા ને ખટકારૂપ કોઈ પુરુષ પ્રયત્ન ન કરે, નિષ્ઠા નિયમની દ્રઢતા ન રાખે, મોટા પુરુષના રાજીપાની ભૂખ ને કુરાજીપાના દુઃખની કોઈ પડી ન હોય, તેને અને રાજીપાના આગ્રહીને સરખું ફળ મળે તો મહારાજના ઘેર અંધેર કહેવાય. આ તો ગંડુ રાજાની નગરીના ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા જેવું કહેવાય. મહારાજ અને મોટા પુરુષ કૃપા કરે અને કોઈનું ફદલમાં પૂરું કરે તેની વાત આખી જુદી છે. પણ આવા વિચારે છકી ન જવું. કૃપાનો માર્ગ એ રાહદારી રસ્તો નથી. મહારાજ અને મોટા આપણી ભૂખ અને ગરજના આધારે જ સ્થિતિ પામવાની પાત્રતા બક્ષે છે. તો જ યશ મહારાજ સ્થિતિના માર્ગે યશ મળે છે. સંકલ્પ ગુરુજી કા જો હે જરૂર પૂરા હોગા. તો પછી અમને બધાને સ્થિતિ પામવી અઘરી કેમ લાગે છે? જેને સ્થિતિ કરાવનાર સત્પુરુષ મળ્યા નથી તેમના માટે સ્થિતિ અઘરી છે. આપણા માટે તો સાવ સહેલી છે. કારણ સત્પુરુષ તો મળ્યા છે, સાથે સાથે એમનો પ્રચંડ સંકલ્પ છે. મહારાજનું આ વખતનું ખાસ બિરુદ છે, માટે સાવ સહેલી છે. ગુરુજી તો ખાસ અનાદિની સ્થિતિ કરાવવા માટે જ પધાર્યા છે. ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીના સંકલ્પમાં જેમ કોમ કહેતા જેમ કહે તેમ ડિગ્રી સાથે ભળી જઈશું તો એ જરૂરા જરૂર સ્થિતિ કરાવશે જ. કાંઈ અઘરું નહીં લાગે, ચપટીમાં બધું થઈ જશે. બાપજી સ્વામી રાજી થાશો તમે. ધૈર્ય આપણે આપણા સામું જોઈએ છીએ એટલે સ્થિતિ અઘરી લાગે છે, પણ મોટા સામું જોઈશું તો કાંઈ અઘરું લાગે નહીં, ખરું ને? હા સ્વામી, આપની વાત સાવ સાચી છે. બીજું શું કારણ હોઈ શકે?
આવા મહારાજ અને મોટા પુરુષ મળ્યા, છતાં જેટલો પંચવિષયમાં માલ મનાયો છે તેટલો મહારાજમાં માલ મનાયો નથી. જગથી વિતરાગ થાય ત્યારે પ્રભુમાં રાગ થાય અને તેમને પામવાની ત્વરા જાગે. સ્થિતિ પામવાના સઘળા માર્ગો ખુલ્લા થઈ જાય. આંતરચક્ષુની મીટ સ્થિતિ તરફ મંડાઈ જાય. પણ મોટા સાથે આત્મબુદ્ધિનો અભાવ છે એટલે એમનો સંકલ્પ, રુચિ અને ગમતું આપણું થતું નથી. આપણે આપણા જ કુંડાળામાં રહીને એમના સંકલ્પની સ્થિતિ કરવા જઈએ છીએ એટલે અઘરી લાગે છે. સ્વામી, સ્થિતિના માર્ગે આગળ વધવાનો મુખ્ય ઉપાય કયો? શોર્ટકટ કી જણાવો ને. સ્થિતિના માર્ગે આગળ વધવા ઘણી બાબતની જરૂર પડે, પણ તેમાં મુખ્ય ઉપાય મોટા પુરુષના વચનમાં આપેલા કોલમાં સંપૂર્ણ ભરોસો, બ્લાઇન્ડ ફેથ. એવો વિશ્વાસ સંપૂર્ણ ઉર આવે ત્યારે મૂર્તિનું સુખ તેને પાવે. માત્ર પોતાના માટે જ આપેલા પરભાવના કોલ નહીં, ચારે સ્વરૂપમાં પરભાવના દર્શન કરવા, દેહ દ્રષ્ટિ ટાળી દિવ્ય દ્રષ્ટિ કરવી અને દેહ સ્થિતિમાંથી મુક્ત સ્થિતિ તરફ સ્થિરતા કેળવવી. પોતાના કે પારકા માઈ કાકાનું ચિંતવન જ ન કરવું. એ માઈ કાકાનું ચિંતવન જ આપણને મારી નાખે છે. આપણામાં દેહરૂપની ખોટી માનીતા ઘર કરી ગઈ છે, તેથી હું અનાદિમુક્ત છું તેવું બોલવા છતાં પોતાને દેહરૂપ જ માનીએ છીએ, સામે પણ દેહધારી જ માનીએ છીએ. માટે ઘર કરી ગયેલી ખોટી માનીતાને બદલીએ. રોંગ બિલીફ જે ઘર કરી ગઈ છે તેને કેવી રીતે બદલવી? તે માટે આપણી બિલીફ સિસ્ટમને ઓળખી તેને બદલવી પડે, જે આપણે આગળ શીખીશું. ગુરુજીના સંકલ્પોની ઘૂંટી પીવડાવી પૂજ્ય સંતે ચારેય યુવક મુક્તોને અનાદિમુક્તની સ્થિતિ પામવી સાવ સહેલી છે એવી માનીતા દ્રઢ કરાવી. આપણે આ યુવકોમાં અના જ છીએ ત્યારે આ સંવાદને આત્મસંવાદ રૂપે લઈ સ્થિતિ પામવા યત્નશીલ થઈએ. જય સ્વામિનારાયણ. બિલીફ સિસ્ટમ. પ્રાણી વિજ્ઞાનમાં રસ ધરાવતા એક સંશોધકે મરઘીના બચ્ચા પર સંશોધન કર્યું. જ્યારે બચ્ચું ઈંડામાંથી બહાર આવે ત્યારે તુરત જ એની માની પાછળ દોડવા માંડે. સંશોધકે પોતાના સતત નિરીક્ષણથી જોયું કે ઈંડામાંથી બહાર નીકળતું બચ્ચું સૌથી પહેલાં જેને જુએ છે એને જ પોતાની માં સમજે છે અને એની પાછળ દોડે છે. આ સંશોધકે કેટલાક ઈંડાઓ પર સંશોધન કર્યું. જ્યારે ઈંડામાંથી બચ્ચું બહાર નીકળવાની તૈયારી હોય એ વખતે મરઘીને ઈંડાથી દૂર કરીને મરઘીની જગ્યાએ એના આકારનો એક હવા ભરેલો ફુગ્ગો રાખવામાં આવ્યો. બચ્ચું ઈંડામાંથી બહાર નીકળ્યું અને એની પહેલી જ નજર આ ફુગ્ગા પર પડી. પછી ફુગ્ગાને ખસેડવામાં આવ્યો તો બચ્ચું પણ ત્યાં જ ગયું. બચ્ચું ફુગ્ગાની પાછળ દોડાદોડી કરે. એને સાચી મરઘી પાસે લઈ જવામાં આવે તો એનાથી ડરે અને દોડીને ફુગ્ગા પાસે પાછું આવી જાય. ફુગ્ગાને પોતાની માં સમજીને એને ચોંટી રહે. ભૂખ લાગે એટલે પોતાની ચાંચ આ ફુગ્ગા પાસે લઈ જઈને પહોળી કરે જેથી એને એની માં ખાવાનું આપે. ફુગ્ગા તરફથી કોઈ પ્રતિભાવ ન મળે તો પણ એ ફુગ્ગાને છોડવા તૈયાર થાય નહીં. એમણે જેટલા ઈંડા પર પ્રયોગ કર્યા એ તમામમાં એમને આ જોવા મળ્યું. મરઘીનું બચ્ચું ભૂખ્યું મરી ગયું પણ એણે ફુગ્ગાથી દૂર જવાનું પસંદ ન કર્યું, કારણ કે ફુગ્ગો જ એને માં લાગતી હતી. સંશોધકે પોતાના તારણમાં નોંધ્યું કે જે એને પહેલાં દેખાયું એ જ એને સત્ય મનાયું. આવું થવા પાછળનું કારણ શું? બિલીફ સિસ્ટમ, માન્યતા પદ્ધતિ. મરઘીનું બચ્ચું જન્મતા વેંત જે જુએ તેને જ સત્ય માની લેતું હોય છે. મરઘીના બચ્ચાને તો કોઈ વિવેક બુદ્ધિ નથી હોતી એટલે જન્મતા વેંત તે જે જુએ તે જ તેની કાયમી માન્યતા બની જતી હોય છે. પરંતુ મનુષ્ય તો વિચારશીલ પ્રાણી છે. તે જન્મથી લઈ મૃત્યુ સુધીમાં પોતાના તાર્કિક તારણોના આધારે
માનીતા બાંધતો હોય છે. દરેક જીવ પ્રાણી માત્રનું જીવન તેની માન્યતાના આધારે ઘડાતું હોય છે. તેની ઉર્ધ્વગતિ અને અધોગતિનો આધાર તેણે બાંધેલી માન્યતા પર રહેલો છે. આપણા જીવનમાં પણ કેટલીક માન્યતાઓ બંધાયેલી હોય છે. માન્યતા ખરેખર શું છે? વોટ ઇઝ બિલીફ? માન્યતા એટલે આપણા માનસમાં જાણે અજાણે દ્રઢતાપૂર્વક ઠસાઈ ગયેલી ગ્રંથિ કે કોઈ બાબતનું નિરુત્થાનપણું, જેમાંની કેટલીક માન્યતા આપણને ફાયદાકારક હોય છે, જ્યારે કેટલીક બંધનકારી અને નુકસાનકારક હોય છે. છતાં આપણે તેને છોડી શકતા નથી હોતા. જેમ કે અપશુકનને લઈ ઘણી બધી રૂઢિગત માન્યતાઓ સમાજમાં પ્રવર્તતી હોય છે, જે મોટે ભાગે તથ્ય વિનાની કે હંબક હોય છે. એ જ રીતે પૃથ્વી ગોળ છે, આપણી આસપાસ હવા રહેલી છે એવું ક્યાંય જોવા ગયા નથી, પરંતુ મહાન વૈજ્ઞાનિકોના વર્ષોના સંશોધન બાદ જે ચોક્કસ નિર્ણયો લેવાયા હોય તેને સમાજ સમક્ષ ખુલ્લા મૂકવામાં આવે ત્યારે તે કાયમી માન્યતામાં પરિણમી જતા હોય છે, જેને આપણે નિરુત્થાનપણે સ્વીકારી લઈએ છીએ. એટલું જ નહીં, બીજાને પણ એ પ્રમાણે ઠસાવવાનો પ્રયત્ન કરીએ છીએ. એ જ રીતે મને આ ન ફાવે, આમાં મારું કામ નહીં, આ તો મારા માટે રમત વાત છે, વગેરે જેવી આત્મવિશ્વાસ સંબંધિત માન્યતાઓ સ્વજીવનમાં ઘર કરી ગયેલી હોય છે, જે આપણી સફળતા નિષ્ફળતાનો આધાર બની જતી હોય છે. આવી માન્યતાઓ વ્યક્તિમાં જન્મજાત બંધાયેલી નથી હોતી, પરંતુ કોઈ ખાસ માધ્યમો અને કારણોના આધારે બંધાતી હોય છે. રેફરન્સ અને એક્સપિરિયન્સ એ વ્યક્તિના પોતાના હાથમાં નથી, પરંતુ તે પ્રસંગો તથા અભિપ્રાયોનું અર્થઘટન કેવી રીતે કરવું તે તો પોતાના જ હાથમાં છે. દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી માટે રેફરન્સ, તું તો ઇંગ્લિશમાં સાવ નબળો છું. માતા પિતા, શિક્ષકો કે મિત્રો દ્વારા 2-5 વાર આવું સાંભળ્યું. એક્સપિરિયન્સ, પરીક્ષાનું પરિણામ આવે ત્યારે ઇંગ્લિશમાં નાપાસ હોય, પોતાને મળેલા અભિપ્રાયો પ્રમાણેનો જ અનુભવ કર્યો. ઇન્ટરપ્રિટેશન, હવે પોતાને વારંવાર મળેલા અભિપ્રાયો અને પોતાને થયેલા અનુભવ પરથી વિદ્યાર્થી નકારાત્મક અર્થઘટન કાઢે કે હું ઇંગ્લિશમાં નબળો જ છું, ખરેખર મને આવડતું જ નથી, આવડે જ નહીં, તો પછી આ જ તેની માન્યતા બંધાઈ ગઈ. અને જો હકારાત્મક અર્થઘટન કાઢે કે પૂર્વે પાણીની વિદ્યાભ્યાસમાં નબળા હતા, છતાં સારા વિદ્યાર્થી બની મહાન વ્યાકરણ શાસ્ત્રીની પદવી મેળવી શક્યા, માટે ભલે હું નબળો છું પરંતુ હવે મારે સારું પરિણામ લાવવું જ છે, ના કેમ આવે, આવા સવડા વિચારોથી વિદ્યાર્થીમાં આત્મવિશ્વાસભરી માન્યતા બંધાતી જાય છે. દરેક વ્યક્તિના જીવનમાં આવું જ બનતું હોય છે, પરંતુ જે આશાવાદી વ્યક્તિ હોય તેઓ કોઈ પણ અભિપ્રાય કે ગમે તેવા પ્રસંગો ઘટનાઓમાં થયેલા અનુભવોમાંથી હકારાત્મક અર્થઘટન કાઢે છે, જ્યારે નિરાશાવાદી વ્યક્તિ ગમે તેવા સકારાત્મક અભિપ્રાયો અને અનુભવોમાંથી પણ નકારાત્મક અર્થઘટન કરે છે. પરિણામે તે નકારાત્મકતાનો ભોગી બની જીવનના દરેક ક્ષેત્રે અસફળતા પ્રાપ્ત કરે છે. આમ અભિપ્રાયો અને અનુભવો ગમે તેવા મળે, પરંતુ તેનું અર્થઘટન કેવું કરીએ છીએ તેના આધારે જ આપણી માન્યતા બંધાતી હોય છે. અધ્યાત્મ માર્ગમાં બિલીફ સિસ્ટમ, છતે દેહે અનાદિમુક્તની સ્થિતિ પામવી એ આપણા સૌનો જીવન ધ્યેય છે. સ્થિતિ પામવાનો સરળ ઉપાય બતાવતા વાલા ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રી જણાવતા હોય છે કે નિરુત્થાનપણું કરી દો કે હું અનાદિમુક્ત જ છું, પરંતુ આપણે અનાદિકાળથી દેહને જ પોતાનું સ્વરૂપ માનતા આવ્યા છીએ. આથી હું પુરુષ, હું સ્ત્રી, હું પટેલ આવી ખોટી માન્યતા દ્રઢ થઈ ગઈ છે. આ માન્યતા તદ્દન ખોટી કેમ છે? આત્મા વારંવાર દેહ બદલે છે. જે દેહમાં જાય તે દેહને
અને દેહ સંબંધિત તમામ વ્યક્તિ પદાર્થને પોતાના માની લે છે, પરંતુ આત્માનું કોઈ સગું નથી, આત્માનું કાંઈ પોતાની માલિકીનું નથી. સત્સંગમાં આવી દ્રઢ થઈ ગયેલી દેહભાવ અવરભાવની ખોટી માનિતાને છોડી મુક્તભાવ પરભાવની સાચી માનિતાને દ્રઢ કરવાની છે. મહારાજ અને મોટા પુરુષે કેવળ કૃપા કરી આપણને પરભાવમાં રાખી લીધા છે, હવે રહેતા શીખવાનું છે. કેવી રીતે પરભાવમાં રાખ્યા છે? તો મહારાજ અને મોટા પુરુષે આપણને, એટલે કે ચૈતન્યને વર્તમાન ધરાવ્યા. વર્તમાન ધરાવી દેહને બાળી નાખ્યો, પાડી નાખ્યો અને આત્માનું સ્વરૂપાંતર કરી અનાદિમુક્ત કર્યો. અનાદિમુક્તનું રૂપ કેવું થયું? મહારાજ જેવું જ. આજ આપણી વાસ્તવિકતા છે, પરંતુ અનાદિકાળથી દ્રઢ થઈ ગયેલી ખોટી માનિતાના કારણે સાચી માનિતાને જાણવા છતાં તેને દ્રઢ કરી શકતા નથી. કારણ કે દિવસ દરમિયાન બનતા પ્રસંગો, ઘટનાઓ કે સ્થિતિ પરિસ્થિતિમાંથી દેહભાવ અવરભાવ પૃષ્ઠ થાય તેવું જ અર્થઘટન કરીએ છીએ. દાખલા તરીકે, બીમાર પડીએ ત્યારે હું બીમાર પડ્યો એમ માની લઈએ છીએ, પરિણામે દેહભાવ વધુ પૃષ્ઠ થાય છે. તેથી સ્થિતિના કોલ મળ્યા હોવા છતાં સ્થિતિના માર્ગે એક ડગલું આગળ વધાતું નથી. માટે હું દેહ છું આવી માનિતા છોડી હું અનાદિ મુક્ત જ છું આ પરભાવની માનિતાને દ્રઢ કરવા નવા પાયે રચવા પડશે. એક, મહારાજ અને મોટા પુરુષે ઉચ્ચારેલા વચનો અને વહાવેલા આશીર્વચનોને વાગોળવા. અત્યાર સુધી આપણને દેહના સંબંધી તથા લોકોએ દેહભાવ દ્રઢ થાય તેવા જ વચનો કહ્યા છે. જેમ કે, તમે પુરુષ છો, તમે સ્ત્રી છો, તમે ડૉક્ટર છો, આવા ઢગલાબંધ અભિપ્રાયો અનાદિકાળથી ભેગા કરતા આવ્યા છીએ. પરિણામે દેહભાવ ચીનની દિવાલ જેવો મજબૂત થઈ ગયો છે. હવે આ દેહભાવને તોડવા અને મુક્તભાવને દ્રઢ કરવા પરભાવના જ ઢગલાબંધ અભિપ્રાયો એકત્રિત કરવા પડશે, જેને વારંવાર સાંભળ્યા કરવા, વારંવાર નજર પડે તેવી રીતે દિવાલ પર આ વચનોને કાગળ પર લખી ચોંટાડી દેવા, જેથી વારંવાર વાંચનમાં આવતા સ્વસ્વરૂપમાં આવી જવાય. દાખલા તરીકે, શ્રીજી મહારાજ કહે છે, આ સભામાં આપણ સૌના તેજોમય તન છે, સત્સંગ મેં અબ આયો હૈ જે તે સંત હરિજન બાયો તે સબ હે મુક્ત અનાદિ એહી સો ભાવ અબ ભૂલ ગયે તેહી. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી કહે છે, મારા અનંત જન્મના ખોટના ખાતા વાળીને મારા ચૈતન્યને, એટલે કે મને અનાદિમુક્ત કરીને મૂર્તિના સુખમાં રાખ્યો છે, રાખ્યો છે ને રાખ્યો જ છે. સૂર્ય ફરે, ચંદ્ર ફરે, અનંતકોટી બ્રહ્માંડ ફરે, પણ આપણે ફરવું નહીં. ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રી કહે છે, અબ દેહ નહીં કોઈ દોષ નહીં, પિંડ યા બ્રહ્માંડ નહીં, અવર ભાવ કા લેશ નહીં, પરભાવ મેં અલમસ્ત હું. આવા પરભાવના અભિપ્રાયને રોજે રોજ વાંચીએ, મનન કરીએ, તેમ છતાં કેમ પરભાવનું નિરુત્થાનપણું નથી થઈ જતું? તો જ્યારે અવરભાવના અભિપ્રાયો મળે ત્યારે તેનું અર્થઘટન અવરભાવનું જ કરીએ છીએ. પરંતુ બિલીફ સિસ્ટમને સમજ્યા પછી હવે જ્યારે કોઈ અવરભાવને પૃષ્ઠ કરતો અભિપ્રાય આપે ત્યારે તેમાં પરભાવનું જ અર્થઘટન કરવું. દાખલા તરીકે, જ્યારે કોઈ દેહના નામથી બોલાવે ત્યારે હું અનાદિ મુક્ત જ છું, અરીસામાં જોઈએ ત્યારે આ મારું રૂપ નથી. કોઈ કહે, તમે મુંબઈના છો, ત્યારે ના, હું મૂર્તિ નિવાસી છું. કોઈ જન્મદિવસ યાદ કરાવે ત્યારે, મારે જન્મ મૃત્યુ છે જ નહીં, હું અનાદિમુક્ત છું. દિવસ દરમિયાન અવરભાવના અભિપ્રાય તો મળવાના જ, જેને ટાળવા તે આપણા હાથની વાત નથી. પરંતુ અવરભાવના અભિપ્રાયની અંદર પરભાવનું અર્થઘટન કરવું તે તો આપણા જ હાથની વાત છે. માટે વારંવાર
આવું પરભાવનું અર્થઘટન કરવાની પ્રેક્ટિસથી એક દિવસ એવો આવે કે અવરભાવમાં પણ બધે પરભાવ જ ભાસે, જ્યાં દેખું ત્યાં ઘનશ્યામજી, બીજું કાંઈ ન ભાસે રે. બે, પરભાવ દ્રઢ થયો હોય તેવા અનુભવોને વાગોળવા. ધ્યાન ભજનમાં, એકાંતમાં, ધ્યાન કુટીરમાં, સાધનો દરમિયાન, વિશેષ મહારાજમાં જોડાવાયું હોય, દેહભાવ ક્ષીણ થયો હોય, અવરભાવ માત્રની વિસ્મૃતિ થઈ હોય, મૂર્તિના સુખની લકીર આવી હોય તેવા સુખદ અનુભવોને વાગોળવા. વિશેષતઃ જ્યારે ચોક્કસ સમય ફાળવીને મહારાજમાં જોડાવાના સાધનો કરીએ ત્યારે તો સહેજે આવા અનુભવો થતા હોય છે, પરંતુ જ્યારે માન સન્માન મળે, અપમાન થાય, દેહમાં મોટી બીમારી આવી પડે, સંસાર વ્યવહારમાં સુખ દુઃખ આવે, સેવા પ્રવૃત્તિ જવાબદારીનું ભારણ વધે, એવા પ્રસંગો અને ઘટનાઓમાં પ્રભાવનું નિરુત્થાનપણું પાણીના પરપોટાની જેમ ક્ષણવારમાં તૂટી જતું હોય છે. કારણ કે આવા પ્રસંગોમાં આપણે અવરભાવ પૃષ્ઠ થાય તેવું જ અર્થઘટન કરતા હોઈએ છીએ. દાખલા તરીકે કોઈ સેવા જવાબદારી સોંપાય ત્યારે અર્થઘટન કરીએ કે મારે કોઈ પણ ભોગે સારામાં સારી જવાબદારી નિભાવી સેવા કરવી છે, ઉપરીને સંતોષ અપાવવો છે. પરંતુ આવા સંજોગોમાં પણ પ્રભાવનું જ અર્થઘટન કરવું. દાખલા તરીકે જ્યારે સેવા સોંપાય ત્યારે હું આજ કરવા નથી આવ્યો, મૂર્તિનું સુખ લેવા આવ્યો છું, રખેને સેવા પ્રવૃત્તિ ધંધા વ્યવહારમાં બંધાઈ ન જવું. જ્યારે કોઈના કે પોતાના દોષ નજરમાં આવે ત્યારે હું અને એ અનાદિમુક્ત જ છીએ, દોષ તો દેહના છે. જ્યારે વખાણ પ્રશંસા થાય ત્યારે સન્માન મહારાજને મળે છે, હું તો મૂર્તિમાં જ છું. ત્રણ, હકારાત્મક અર્થઘટન. આમ અભિપ્રાયો અને અનુભવો ગમે તેવા થાય, પરંતુ તેનું અર્થઘટન કેવું કરીએ છીએ તેની પર માન્યતા બંધાય છે. અગાઉ જાણ્યા મુજબ આપણે હંમેશા આશાવાદી બનવું, અર્થાત ગમે તેવા અવરભાવના અભિપ્રાય કે અનુભવ મળે તેમાં પણ પરભાવનું જ અર્થઘટન કરવું, જેથી સહેજે પરભાવનું નિરુત્થાનપણું થતું જશે. પોઝિટિવ ઇન્ટરપ્રિટેશન કરવા માટેની સરળ ટેકનિક, કન્વર્ટ ટુ પરભાવ, પરભાવમાં ફેરવો. રીત: દિવસ દરમિયાન ગમે તે વસ્તુ, પદાર્થ, વ્યક્તિ, ઘટના, પરિસ્થિતિને જોઈએ તેને સીધી પ્રભાવ સાથે જોડી દેવી. દાખલા તરીકે રૂમમાં ઓલ આઉટ ચાલુ કરવા ગયા, તરત કન્વર્ટ ટુ પ્રભાવની ટેકનિક વાપરો. ઓલ, અવરભાવને આઉટ કરો, પ્રભાવને ઇન કરો. વધુ જાગૃતિ માટે ઓલ આઉટ મશીનની નીચે આ વાક્યનું સ્ટીકર લગાવી શકાય. SMVS વેબસાઇટ ખોલી 5 મિનિટ સત્સંગ ક્લિપ સાંભળી, ક્લિપ બાદ અગર આપકો યે વિડિયો પસંદ આયા હો તો ઉસકો લાઇક કરો ઓર શેર કરો. આ સાંભળતાની સાથે જ વિચારવું કે પ્રભાવને લાઇક કરો અને શેર કરો. કન્વર્ટ ટુ પ્રભાવની ટેવ દ્વારા દરેક વસ્તુ, વ્યક્તિ, ઘટનાને જોતા પ્રભાવમાં કન્વર્ટ કરતા શીખી જવું, જેથી સહેજે સહેજે પ્રભાવનું અનુસંધાન રહેવા માંડશે અને અવરભાવની વિસ્મૃતિ થવા માંડશે. આ બિલીફ સિસ્ટમને જાણ્યા સમજ્યા બાદ રોજિંદા જીવનમાં તેને અમલમાં મૂકતા થઈએ તો વાલા ગુરુજીનો સૌને પ્રભાવનું નિરુત્થાનપણું કરાવવાનો સંકલ્પ જલ્દી સાકાર ભૂમિકા ધારણ કરશે અને છતે દેહ અનાદિમુક્તની સ્થિતિ પમાશે. જય સ્વામિનારાયણ. એકાંત, અંધારું અને અતિ પરિચયમાં જાગૃતિ. કેરેક્ટર ઇઝ ગ્રેટર ધેન આઉટર પર્સનાલિટી, ઇન્ટેલેક્ટ એન્ડ અટમોસ્ટ નોલેજ. અર્થાત ચારિત્ર્યશીલતા એ વ્યક્તિની બાહ્યિક પ્રતિભા, બુદ્ધિક્ષમતા અને ઉચ્ચતમ જ્ઞાન કરતાં અધિક છે. આજીવન સ્વજીવનમાં પોતાના ચારિત્ર્યને નિષ્કલંક રાખવા અતિ આવશ્યક અંગ હોય તો તે છે એકાંત, અંધારું અને અતિ પરિચયમાં મહારાજ
અને મોટા પુરુષના પ્રગટભાવ અને અંતર્યામીપણાના વિચારનું અહોનિશપણું, ત્રણ એ અર્થાત એકાંત, અંધારું અને અતિપરિચય, કે જે સમયે મનના ભાવો, ઇન્દ્રિયો અંતઃકરણના ભાવો, અનાદિકાળથી કારણ શરીરને વળગેલા તમામ ભાવો આપણા પર હાવી થવા પ્રયત્ન કરે છે, જેની સમક્ષ વિરોધ કરવા અને મહારાજ અને મોટા પુરુષની આજ્ઞામાં રૂચિમાં સરાધાર પાર ઉતરવા માટેનો એકમાત્ર ઉપાય છે, એ સમયે શ્રીજી મહારાજ અને મોટા પુરુષના પ્રગટપણા અને અંતર્યામીપણાની દ્રઢતા, શ્રીજી મહારાજનો દિવ્ય દ્રષ્ટિરૂપી કેમેરો અખંડ મારી પર મંડાયેલો જ છે, બસ આ વિચારથી સદાય મહારાજનું પ્રગટપણું કેળવીએ અને કારણ શરીરના સર્વે ભાવો સમક્ષ સાવજ સમી ત્રાળ પાડીને તેને રોકીએ, મહારાજના અભિપ્રાય મુજબનું દિવ્ય જીવન જીવીએ, સ્વજીવનમાં કેવી રીતે પ્રગટભાવ અને અંતર્યામીપણાની જાગૃતિ રાખવી તે આવો નિહાળીએ એક પ્રસંગ દ્વારા. એક કિશોર જે બાળપણથી જ ચિત્રકામમાં ખૂબ પાવરધો, તે બાળપણથી પોતાની આપસૂઝથી જ ખૂબ સરસ ચિત્રો બનાવતો. તેના ચિત્રો જોઈ એવું લાગે કે જાણે કોઈ ચિત્રકારે ન બનાવ્યા હોય. તેને તેની કળામાં ખૂબ આગળ વધારવા તેના માતા પિતાએ તેને ડ્રોઈંગ ક્લાસમાં મૂક્યો. તે પહેલાં સ્કૂલ લેવલ પર ડ્રોઈંગ કોમ્પિટિશનમાં ભાગ લેતો અને જીતતો. પછી જેમ જેમ પ્રેક્ટિસ કરતો ગયો તેમ તેમ તે સ્ટેટ લેવલ પર ડ્રોઈંગ કોમ્પિટિશનમાં ભાગ લેવા લાગ્યો. આ કિશોર બાળપણથી જ સત્સંગમાં જોડાયેલો, બાળસભામાં નિયમિત જતો, સંતો સાથે સેવામાં જતો. તે ખૂબ આજ્ઞાંકિત અને ડાહ્યો દીકરો હતો. તે નિયમ ધર્મની દ્રઢતાથી અને મોટા પુરુષની રુચિસભર જીવનથી મોટા પુરુષના રાજીપાનું પાત્ર બન્યો હતો. તે કિશોરે સ્કૂલ પત્યા બાદ તેની કળામાં જ તેનું કેરિયર બનાવી આગળ વધવાનો સંકલ્પ કર્યો. આથી ગુરુવર્ય પરમપૂજ્ય સ્વામીશ્રી આગળ તેણે પોતાના આ વિચારની રજૂઆત કરી કે ચિત્રકામની કળા મહારાજે આપી છે તો એમાં પોતાનું કેરિયર બનાવવું છે, આપ મંજૂરી આપો તો આગળ વધું. ગુરુવર્ય પરમપૂજ્ય સ્વામીશ્રી પણ આ કિશોરને ઓળખતા અને તેના ચિત્રો જોઈ ખૂબ રાજી થતા, ગુરુવર્ય પરમપૂજ્ય સ્વામીશ્રીએ તેને આ માર્ગમાં પોતાનું કેરિયર બનાવવાની મંજૂરી આપી અને સાથોસાથ એક ટકોર પણ કરી, જીવનમાં ગમે તે ખૂણે જઈએ પરંતુ શ્રીજી મહારાજ અને ગુરુદેવ પરમપૂજ્ય બાપજીને શોભાડે તેવું જ જીવન જીવવાનું, તેમની આજ્ઞા અને રુચિ પ્રમાણે જ જીવન બનાવજે. મહારાજ અને મોટા સદાય ભેળા છે એ ભાવને ક્યારેય ભૂલતો નહીં. કિશોરે ગુરુવર્ય પરમપૂજ્ય સ્વામીશ્રીની ટકોરને સ્વજીવનનો માર્ગ બનાવી દીધો અને પ્રાર્થના કરી કે આપ સદાય ભેળા રહી બળ આપજો, ટાણે ટાણે રક્ષા કરજો, કે રાજીપા બહાર વર્તવાનો ક્યારે વિચાર જ ના આવે. આમ ગુરુવર્ય પરમપૂજ્ય સ્વામીશ્રીના આશીર્વાદ લઈ કિશોર અભ્યાસમાં આગળ વધ્યો. તેણે ડ્રોઈંગના પ્રોફેશનલ એજ્યુકેશન માટે ફાઇન આર્ટ્સ ચાલુ કર્યું અને એક ચિત્રકારના હાથ નીચે ટ્રેનિંગ ક્લાસ શરૂ કર્યા. જે ચિત્રકાર ઇન્ટરનેશનલ કક્ષાએ પ્રતિભા ધરાવતા હતા, જેમના પેઇન્ટિંગના પ્રદર્શનો થતા અને તેમના પેઇન્ટિંગ ખૂબ જ પ્રખ્યાત હતા, એમના હાથ નીચે પોતાની કળાને વધુ નિખારવા આ કિશોર વિદેશ ગયો. ત્યાં જ તેને ક્લાસમાં એક કિશોરી મળી, તે પણ ભારતની અને સત્સંગી પરિવારની હતી. વિદેશની ભૂમિનું વિષમ વાતાવરણ અને એમાં જો કોઈ ભારતનું મળે તો પણ પોતાનું લાગે, ત્યારે આ ભારતનું તો ખરું જ પણ પોતાની જેમ સ્વામિનારાયણના જ સત્સંગી એટલે કેટલું પોતાનું લાગે. તે દીકરી પણ નિયમ ધર્મ પાળતી અને શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે જીવન જીવતી હતી. બંને સત્સંગી પરિવારથી જોડાયેલા હતા, તેથી એકબીજાનો પરિચય થયો અને એક જ ફિલ્ડમાં જોડાયેલા હોવાથી
બંનેનો પરિચય વધતો ગયો. બંને સારા મિત્રો બની ગયા. બંને એકબીજાને મદદ કરતા, સહકાર આપતા અને નિયમિતપણે મળવાનું થતા મિત્રતા વધતી ગઈ. બંને પાત્રોને એકબીજા સાથે અનુકૂળ આવવા લાગ્યું. એમને એમ એક વર્ષ પૂર્ણ થઈ ગયું. એ ચિત્રકારની ટ્રેનિંગ પદ્ધતિ મુજબ એક વર્ષની ટ્રેનિંગ બાદ તેઓ એક્ઝિબિશનમાં પેઇન્ટિંગમાં ક્લાસના તમામ વિદ્યાર્થીઓને મોકલવાનું નક્કી કર્યું. એમાં એવું બન્યું કે એક જ એક્ઝિબિશનમાં તે બંનેનું સિલેક્શન થયું અને તે માટે 2-3 દિવસ જ્યાં એક્ઝિબિશન હતું ત્યાં રોકાવા જવાનું થયું. એ વખતે બંને માટે હોટલમાં અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ એક્ઝિબિશન માટે ચિત્રોનું ઘણું કામ હજુ બાકી હતું. તેથી બંને આગલા દિવસે સવારથી એક જ રૂમમાં એક્ઝિબિશનની તૈયારી કરી રહ્યા હતા. એક્ઝિબિશનનું બધું કામ કરતા રાત પડી ગઈ. હજુ પણ થોડું કામ બાકી હતું, તેથી મોડી રાત સુધી બધું કામ પૂર્ણ કરવાનું બંનેએ નક્કી કર્યું. એકાંત, અંધારું અને અતિ પરિચય, આ ત્રણમાંથી કોઈ પણ એક સંજોગ થાય તો પણ મનનું ઠેકાણું ન રહે તો ત્રણેય ભેગા થાય તો શું દશા થાય? મન ક્યાંથી સંયમમાં રહે? અને એ સમયે બંને એકાંતમાં હતા. રાત્રિનો સમય હતો. બંને એકબીજાને ખૂબ સારી રીતે ઓળખતા હતા. આથી અતિ પરિચય પણ એટલો જ હતો. એ સમયે બંનેના મનના ભાવોનો પ્રભાવ ખૂબ વધી ગયો અને જ્યાં એકબીજાની નજીક આવવા ગયા ત્યાં જ અચાનક કિશોરને ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીની ટકોર યાદ આવી. તે ત્યાંથી બહાર નીકળી ગયો અને પોતાના રૂમમાં આવી મહારાજની મૂર્તિ આગળ પોતાની ભૂલની માફી માગી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. એ કિશોર અચાનક ત્યાંથી નીકળી ગયો એટલે તે દીકરી પણ તેની પાછળ જોવા ગઈ કે શું થયું. તેણે જોયું અને તેને પણ જાણપણું આવ્યું કે બંને શું ભૂલ કરવા જઈ રહ્યા હતા. તેને પણ ખૂબ દુઃખ થયું અને તે પણ ત્યાં ગઈ, મહારાજની મૂર્તિ સમક્ષ માફી માગી અને એ પણ ખૂબ રડી. અંતરમાં ખૂબ પસ્તાવો થયો. બંને પોતપોતાના રૂમમાં ગયા અને પોતાનાથી થનાર ભૂલના લીધે દુઃખી હતા, પરંતુ સમયે મહારાજના પ્રગટ ભાવના બળથી બ્રેક વાગી અને મહારાજની રુચિ પ્રમાણેના જીવનમાં ક્યાંય કલંક ના લાગ્યો તેનો આનંદ હતો. કિશોર સમય પ્રગટપણા ને અંતર્યામીપણાના વિચારે પાછો વળી શક્યો, પરંતુ પ્રસંગનું થોડું સૂક્ષ્મતાથી અવલોકન કરતા સ્પષ્ટ જણાય છે કે નાની તિરાડ માટેની ગાફલાઈ પણ મોટી તારાજી સર્જી શકે છે. મોટે ભાગે આવા બ્રહ્મચર્યના લોપનો પ્રારંભ અતિ પરિચયથી થતો હોય છે. માટે આપણા નિકટના કે દૂરના કોઈ પણ વિજાતિ પાત્ર સાથે અતિ પરિચય ન કેળવવો એ જ સદાય નિષ્કલંક રહેવાનો પ્રાથમિક અને મોટો ઉપાય છે. એ જ રીતે અંધારામાં કામાદિક શત્રુનું બળ વિશેષ હોય છે. માટે કદી કોઈ સજાતિ કે વિજાતિ પાત્ર સાથે અંધારામાં ન રહેવું અને એમાંય અતિ પરિચય અને અંધારા સાથે એકાંતનો યોગ થઈ જાય એ બળતામાં ઘી હોમવાથી ઓછી વાત ન કહેવાય. માટે જો મહારાજ અને મોટાને અંતરથી રાજી કરવા હોય તો એકાંત, અંધારું અને અતિ પરિચય આ ત્રણેય બાબતોમાં ખૂબ ખટકો રાખવો. આ સાથે ભગવાનના ભક્ત તરીકે આપણા ચારિત્ર્યશીલ જીવનમાં કદી ડાઘ ન લાગે તે માટે મહારાજ અને મોટા પુરુષનું પ્રગટપણું અને અંતર્યામીપણું ખૂબ જરૂરી છે. મોટા ભાગે આપણે લોક નજરે અર્થાત દુનિયાની દ્રષ્ટિએ આદરપાત્ર સ્થાન મેળવવા ઈચ્છતા હોઈએ છીએ, પરંતુ મહારાજ અને મોટા પુરુષના રાજીપા સામે દ્રષ્ટિ નથી રાખી શકતા. માટે મળેલા મહારાજ અને મોટા પુરુષને આપણા જીવન થકી કદી લાંછન ન લાગે તેવું પવિત્ર જીવન જીવવું. શ્રીજી મહારાજ અને મોટા પુરુષ આપણા બાહ્ય દેખાવથી નહીં પણ આપણા આંતરિક જીવનને જોઈ રાજી થાય છે તો આપણે પણ 3 એ કહેતા
एकांत अंधारू अने अति परिचय रूपी भयंकर समय में श्रीजी महाराज अने मोटा पुरुषना प्रगटपणा अने अंतर्यामीपणा विचारनी दृढ़ता थी स्वजीवन ने निष्कलंक राखीए अने महाराज अने मोटा पुरुषना अंतरना राजीपानु पात्र बनीए। जय स्वामीनारायण। संकल्प सरिता। गुरुवर्य परमपूज्य स्वामीश्रीनी दिव्यवाणीमांथी संकलित महिमा श्लोक। हे प्यारा सदाय दिव्य मूर्ति तेजोमय अपार छो, मळ्या दिव्य सत्पुरुष जे आप राजी थयानु द्वार छो। पुरुषो तम रूप संतो भक्तो अम सहु, कृपा तणा पात्र छिए। जो प्रभाव ने छोड़ी देह दृष्टि सुखिया थवानी चावी छे। कामना क्रोधना वासनाना वैरजेरना रागद्वेषना अर्थात देहभावना जे मोटा मोटा लोखंडी ताळा मरायेला छे ते आ नानकड़ी चावी द्वारा खुली जाए। सदाय सुखिया रहेवानी आ चावी छे। जो ऊपर भाव ने छोड़ी देह दृष्टि सुखिया थवानी चावी छे। व्यक्ति मात्रनो ध्येय छे सदाय सुखिया आनंद में रहेवू। लोको विदेश जाए छे, नवा नवा धंधा करे छे, शाना माटे? सदा आनंद में रहेवा माटे। पैसा संपत्ति गाड़ी बंगला सत्ता व्यक्तिओ ने सुख आपे छे, परंतु ए बधु अनित्य छे। अनित्यनु सुख अनित्य ज होई शके। जे कायम रहेवानु के टकवानु नथी एनु नाम अनित्य। अवर भाव में जेने सदाय सुखिया रहेवू होय तेने दृष्टि बदलवानी जरूर छे, अने परभाव में सुखिया रहेवू होय तेने स्थिति बदलवानी जरूर छे। देह दृष्टि छे तेने बदली मुक्त दृष्टि एटले के दिव्य दृष्टि थाय त्यारे सदा आनंद प्राप्त थाय। जे देह स्थिति छे ते मुक्त स्थिति में परिणमे तो सदाय सुखिया रहेवाय। आँखें करीने जे जोयू होय एवी ज आपणी समझण बंधाती होय छे। अवर भावनी आँखथी अवर भावनुं ज देखाय। ए अवर भावनी दृष्टिने ज्यारे महाराजनी आपेली समझणे करीने बदली नाखवामां आवे त्यारे ते परभावनी दृष्टि थई जाय छे। एटले महिमा श्लोकमां शब्द वापर्यो, जो परभावने छोड़ी देह दृष्टि सुखिया थवानी चावी छे। एक दृष्टि पकड़वी होय तो बीजी दृष्टिने छोड़वी पड़े। एक रूमने छोड़िए तो ज बीजा रूममां जवाय। तेम देह दृष्टि ने दिव्य दृष्टि बन्ने साथे न रही शके। आपणे बन्ने ने साथे राखवा प्रयत्न करीए छीए एटले आपणे छेतराईए छीए, नापास के दुखी थईए छीए। जे आ लोकनुं अनित्य सुख छे तेने मेळववा आपणे खूब प्रयत्नो करीए छीए, परंतु जे नित्य सुख छे तेने मेळववा कोई प्रयत्न करवानो नथी। मात्र ने मात्र आपणी दृष्टि बदलवानी छे, समझण बदली नाखवानी छे। मूर्तिना दर्शन करती वखते प्रतिमानो के आरसनो भाव राखीए अने पोते देहधारी थईने मूर्तिना दर्शन करिए तो पोताने विषे अने महाराजने विषे बन्ने स्वरूपने विषे देहदृष्टि थई, एमां कोई आनंद न आवे। दृष्टि बदलाती जाए तो आनंद आवे। शू दृष्टि बदलवी? तो प्रतिमा मूर्ति छे ए ज तेजोमय स्वरूप छे। जे दादा खाचरने मळ्युं हतुं એ જ સ્વરૂપ મને મળ્યું છે। જે ગઢપુરમાં લીંબદરુના વૃક્ષ નીચે બેસતા હતા એ જ મહારાજના હું દર્શન સેવા ભક્તિ કરું છું। આ દ્રષ્ટિ બદલાઈ ગઈ, અંદરથી આરસનો ભાવ નીકળી ગયો, સાથે સાથે મને કેવો કર્યો છે। આ બંને વિચારો પેરેલલ ચાલે ત્યારે ડબલ નહીં અનંત ગણો આનંદ થઈ જાય। સદગુરુ બ્રહ્માનંદ સ્વામીનું કીર્તન તેની શાખ પૂરે છે। આજની ઘડી રે ધન્ય આજની ઘડી, મેં નિરખ્યા સહજાનંદ ધન્ય આજની ઘડી। સદગુરુ બ્રહ્માનંદ સ્વામી પૂર્વાશ્રમમાં લાડુદાન કવિ હતા ત્યારે આ કીર્તન રચેલું। અહીં સ્વામીએ
આજે જ કેમ નિરીખ્યા શબ્દ વાપર્યો, આજે જ કેમ ધન્ય ઘડી શબ્દ વાપર્યો? લાડુદાન કવિ મહારાજની સાથે તો ઘણા દિવસથી હતા, પરંતુ આજે કેમ શબ્દ બદલાઈ ગયો? આજે સદગુરુ મળ્યા હતા. કયા સદગુરુ? જીવુબા લાડુબા. બંને મહારાજના બહુ મોટા મુક્ત હતા. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી પણ બહુ મોટા મુક્ત જ હતા, પરંતુ આ બધી મહારાજ અને મુક્તોની લીલા હતી. ભાવનગર નરેશે લાડુદાન કવિને શ્રીજી મહારાજની કસોટી કરવા માટે સૈનિકો સાથે ગઢપુર મોકલ્યા હતા. ત્યાં મહારાજે તેમને સમાધિ કરાવી, સમાધિમાં દિવ્ય દર્શન આપ્યા. આ જોઈ લાડુદાન કવિને મહારાજ પ્રત્યે જે અમહિમા હતો તે નીકળી ગયો. લાડુબા જીવુબા બંને બહેનો અતિ વૈરાગ્યવંત હતા. લાડુદાન કવિને મહારાજે યુક્તિથી બંને બહેનોને લગ્ન કરવા સમજાવવા મોકલ્યા. તેમને સંસારમાં આસક્તિ થાય તે માટે તેઓએ ઘણી શૃંગાર રસની વાતો સંભળાવી. બંને બહેનોનો વૈરાગ્ય તોડાવવા મથ્યા. બંને બહેનોએ બધું સાંભળ્યા પછી કહ્યું, હે લાડુદાન, તમને ને અમને કોણ મળ્યા છે ખબર છે? અનંતકોટી બ્રહ્માંડના રાજાધિરાજ એવા સર્વોપરી મહારાજ મળ્યા છે. આમ તેઓએ લાડુદાન કવિને મહારાજના મહિમાની વાતો કરી, અવરભાવની દ્રષ્ટિ બદલાવી નાખી. એટલે જ આગળ કહ્યું છે કે જીવની બુદ્ધિ જાણી ન શકે એ મોટી અડી, સદગુરુની દ્રષ્ટિ થતા વસ્તુ આ જડી રે. મહારાજ કેવા મળ્યા છે એ જીવબુદ્ધિએ કહેતા દેહબુદ્ધિએ ઓળખાય તેમ નથી. એના માટે સદગુરુની દ્રષ્ટિ મેળવવી પડે. સદગુરુ શબ્દ અહીં કોના માટે વાપર્યો છે? જીવુબા લાડુબા માટે. કારણ કે લાડુદાન કવિને એમના થકી દિવ્ય દ્રષ્ટિ મળી હતી. પરંતુ હકીકતમાં સૌના સદગુરુ એક મહારાજ જ છે. જીવુબા લાડુબાના બોલનારા સ્વયં મહારાજ હતા. એટલે ખરેખર તો સદગુરુ શબ્દ મહારાજ માટે જ વપરાયો છે. અવરભાવની દ્રષ્ટિ તો જ બદલાય જો સત્પુરુષ મળે, ને સત્પુરુષની અનુવૃત્તિમાં રહી જીવ જોડે તો જલ્દી બદલાય. અને જ્યારે દ્રષ્ટિ બદલાઈ ગઈ પછી લાડુદાન કવિ કેવા હોભાવમાં ડૂબી જાય છે. ચોરાશી ચહુ ખાણમાં હું થાક્યો આ થડી, અંતર હરીશું એકતા થતા દુગ્ધા દૂર પડી. કોણ કહે છે કે પૂર્વે મોટા પુરુષોએ અનાદિમુક્તની સ્થિતિની વાત નથી કરી? લાડુદાન કવિ એટલે કે સદગુરુ બ્રહ્માનંદ સ્વામી સ્વયં અનાદિમુક્ત હતા, એટલે સ્થિતિનો શબ્દ વાપર્યો. અંતર હરીશું એકતા થતા દુગ્ધા દૂર પડી. દુગ્ધા એટલે માયા, વાસના, દેહના ભાવો. મહારાજ કેવા દિવ્ય છે ને મને કેવો દિવ્ય કરી દીધો છે. મહારાજ પુરુષોત્તમ છે ને હું પુરુષોત્તમ રૂપ છું. આવી એકતા સદગુરુ થકી પ્રાપ્ત થઈ ત્યારે મારી દેહભાવરૂપી માયા ટળી ગઈ. એટલે માત્ર મહારાજ કેવા છે એ સમજે નહીં ચાલે, મહારાજે મને કેવો કર્યો છે તે પણ સમજવું પડશે, તો જ એકતા થાય. પાણીમાં આખું લીંબુ નાખી દેવાથી શરબત ન બને, કારણ કે બંને વિજાતી છે. પાણી પ્રવાહી પદાર્થ છે અને લીંબુ ઘન પદાર્થ છે, બંને વિજાતી છે, તેથી એકતા ક્યારેય શક્ય ન બને. પરંતુ લીંબુને જ્યારે પ્રવાહીમાં કન્વર્ટ કરે ત્યારે જ પાણી અને લીંબુના રસની એકતા થાય, શરબત બને. એમ મહારાજ દિવ્યાતિ દિવ્ય છે અને હું દેહધારી છું એમ માનીએ તો ક્યારે મહારાજ સાથે આપણી એકતા ન થાય? સદગુરુ બ્રહ્માનંદ સ્વામીની આજે દ્રષ્ટિ બદલાઈ ગઈ હતી. સદગુરુ થકી સ્વામીને આજે દ્રષ્ટિ મળી ગઈ હતી. એક બાપ દીકરો ટ્રેનમાં જઈ રહ્યા હતા. છોકરો 20 વર્ષનો હતો. તે બારી આગળ બેઠો હતો. બારીમાંથી તેણે ગાય જોઈ. ગાયને જોતાની સાથે જ તે બોલી ઉઠ્યો, પપ્પા પપ્પા આ શું છે? બેટા એ ગાય છે. પિતાએ શાંતિથી જવાબ આપ્યો. પિતાનો આ જવાબ સાંભળી તે નાચવા માંડ્યો. ગાય? ગાય આવી હોય? આગળ જતા નદી જોઈ. ફરી એ જ પ્રશ્ન પૂછ્યો, પપ્પા આ શું છે? બેટા
નદી છે, ફરી નાચવા માંડ્યો. નદી 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 આવી હોય? પ્રકૃતિના દ્રશ્યો જોઈ એના હૈયામાં આનંદ સમાતો નહોતો. 20 વર્ષનો કિશોર નાના બાળક સરખું વર્તન કરતો હતો. તે જોઈ ટ્રેનમાં બેઠેલા અન્ય પેસેન્જરોથી રહેવાયું નહીં. તેમણે તેના પિતાને કહ્યું, ભાઈ તમને નથી લાગતું કે આ દીકરાને હોસ્પિટલાઇઝ કરવો પડશે? ત્યારે પિતાએ કહ્યું, ભાઈ ઘણા સમયથી એ હોસ્પિટલમાં જ હતો, અત્યારે જ હું તેને હોસ્પિટલથી ઘરે લઈ જઈ રહ્યો છું. એને જન્મથી જ આંખો નહોતી, આજે જ તેને આંખો મળી છે, એટલે કુદરતના આ દ્રશ્યો જોઈ આનંદિત થઈ રહ્યો છે. બાળકને દ્રષ્ટિ મળી ગઈ તેનો આનંદ હતો, તેમ લાડુદાન કવિને પ્રભાવની દ્રષ્ટિ મળી ગઈ એનો આનંદ હતો. દેહદ્રષ્ટિવાળો પ્રભુના માર્ગે સુરદાસ જ છે. પેલા દીકરાને દ્રષ્ટિ મળી ગઈ એટલે આનંદમાં હતો, એમ આપણે પણ નવી દ્રષ્ટિ પામવાની છે. જો હું પ્રભાવને છોડી દેહદ્રષ્ટિ સુખિયા થવાની ચાવી છે. આંખે કરીને જે દેખાય છે તે સમજવું તે દેહદ્રષ્ટિ, અને વાસ્તવિકતાએ જે છે તે સમજવું તે પ્રભાવની દ્રષ્ટિ. કારણ સત્સંગમાં આપણે આ કરવાનું છે તો અનાદિમુક્તની સ્થિતિનો માર્ગ સરળ થઈ જાય, તો સદા સુખિયા રહેવાય, દ્રષ્ટિ બદલાઈ જાય તો કેવું ફળ મળે તે જણાવતા સ્વામી આગળ કહે છે કે કામ ક્રોધ લોભ વિષય ન શકે નડી, માવજી કેરી મૂર્તિ મારા ચૈતન્યમાં ખડી. ચૈતન્ય તો નિરાકાર છે, ચૈતન્યમાં મહારાજ ન રહે, પરંતુ ચૈતન્યને મહારાજ પોતા જેવો પુરુષોત્તમ રૂપ કરી મૂર્તિમાં રાખી લે છે. મહારાજ સિંહાસનમાં બેઠા છે ને હું સામે છું, ત્યાં સુધી કામ ક્રોધ લોભ નડશે? એ ક્યારે ટળશે? તો માવજી કેરી મૂર્તિ મારા ચૈતન્યમાં ખડી. આગળ કહ્યું છે કે જ્ઞાન કુંચી ગુરુ ગમશે, ગયા તાળા ઉઘડી, લાડુ સહજાનંદ નિરખતા મારી ઠરી આંખડી. કુંચી એટલે ચાવી, જ્ઞાનરૂપી ચાવીથી કામ ક્રોધ લોભ આદિક દેહભાવના તાળા ઉઘડી જાય. કયું જ્ઞાન? પરભાવનું જ્ઞાન, જે સદગુરુ થકી જ મળે. લાડુદાન કવિએ અત્યારે જ મહારાજને નિરખ્યાતા? ના, પરંતુ અત્યારે દ્રષ્ટિ બદલીને નિરખ્યા એટલે આનંદ આનંદ થઈ ગયો, ટાઢું ટાઢું થઈ ગયું. આમ આપણે પણ મહારાજ મોટા પુરુષ સંતો ભક્તો અને સ્વસ્વરૂપને વિશેથી અવરભાવની દેહદ્રષ્ટિ છોડી પરભાવની દિવ્ય દ્રષ્ટિ રાખીશું તો સદાય આનંદના મહાસાગરમાં મહાલતા થઈ જવાશે. જય સ્વામિનારાયણ. આ વિડિયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરો અને શેર કરો, અને હા, આવા જ લેટેસ્ટ વિડિયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હોં.